આપણા સંતોને ઋષિ મુનિઓ સર્વનો એવો એક મત છે કે જ્યારે મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે આપને મનુષ્યનો અવતાર મળે, ને મનુષ્ય અવતારની અંદર વિશેષ પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે સંત દર્શન, સંત સમાગમ અને સંતની કૃપા પ્રાપ્ત થાય. સોનાની લગડી હોય એને ઘાટ ઘડનાર કોઈ સોની ન મળે તો અલંકાર રૂપ બને, ભલે લગડી સોનાની છે પણ ઘાટ ઘડવાવાળા સોની મળવાનો યોગ થાય તો એ સોનાની લગડી અલંકાર રૂપ બને. અલંકાર રૂપ બનતા પોતાની એ શોભા વધે અને જે પહેરે એની એ શોભા વધે. એમ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો પણ ઘાટ ઘરનાર સોની જેવા કોઈ ગુરુ મળે, જીવનનો જો ઘાટ ઘડી નાખે તો એ મહાપુરુષના જીવનની શોભા જુઓ. અને એવા મહાપુરુષો જ્યાં નિવાસ સ્થાન કરીને રહે ત્યાં એ પૃથ્વી ઉપર તીર્થ મંડાઈ જાય, તીર્થ મંડાઈ જાય. એટલે મનુષ્ય જન્મની અંદર સદગુરુ મળવાની ખાસ જરૂર છે. જો સદગુરુ સંત મળે તો મનુષ્યના જીવનનો ઘાટ ઘડાય. અને ઘાટ કેનો ઘડવો છે? દેહ તો માને પેટ જન્મ થયો એટલે કુદરત મહારાજે આ દેહનો ઘાટ તો ઘડી નાખ્યો. એમાં પછી આપણે ગમે એટલા ઊંચા નીચા પસડાઈ તોય જે ઘાટ ઘડાઈ ગયો એ તો ઘડાઈ ગયો, પણ આપણા મન અને વૃત્તિનો ઘાટ ઘડવો છે. એ મનોવૃત્તિનો ઘાટ ઘડનાર મહાપુરુષ સંત છે. એટલે મનુષ્યને મનુષ્ય રૂપે બનાવનાર, મનુષ્યમાંથી દેવ બનાવનાર, સંતની ડિગ્રી આપનાર, મહાપુરુષની ડિગ્રી આપનાર, પેગંબરની ડિગ્રી આપનાર, દેવદેવીની ડિગ્રી આપનાર સદગુરુ સંત છે. એટલે અધિકાધિક હરિગુરુ સંતનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર, સંતનો મહિમા કેતા પારનો આવે જેના ગુણ ઘણા વિશાળ, જેના ગુણને ગાતા પારનો આવે એવો મહાપુરુષનો મહિમા છે, એવો સંતનો મહિમા છે. જે મહિમા સમજ્યા છે એ પોતાના જીવનના કલ્યાણને માટે સંત મહાપુરુષના સમાગમની પળને જરાય વ્યર્થ જવા દેતા નથી, કારણ કે સંતોના સમાગમથી જ જીવન મુક્તિનો લાભ થાય છે. સંત થકી સત્ય વસ્તુ રહી છે. સત્ય વસ્તુને ટકાડનાર, સત્ય વસ્તુની પારખ કરાવનાર, એની ઓળખ કરાવનાર કોણ છે? કે મહાપુરુષ સદગુરુ સંત છે. એમ કહેવાય છે કે જ્યાંથી પૃથ્વીની રચના થઈ ત્યાંથી મનુષ્યનો ઉદ્ધાર કરવાની સમજણ કોણે આપી છે? સંતોએ આપી છે.
આપણને ક્યાં ખબર હતી કે આપણા પ્રાણની અંદર મહાન વસ્તુ છુપાઈને રહેલી છે એ આપને ખબર હતી? એ સત્યનામને ઓળખાવનાર અને સત્યનામને ધારણ કરનાર સંત છે, આપને ક્યાં ખબર હતી? ભલે કબીર સાહેબ જેવા અનુભવી મહાપુરુષોએ ગાયું કે મનુષ્ય દે મહાપદાર્થ હે પારસની ખાણી, કહે કબીર સુનોભાઈ સાધુ આ વાતને કોઈ કોઈ સંત વિરલાએ જાણી. મનુષ્ય દે મહાપદાર્થ છે, પારસની ખાણ છે, પણ આમાં હું ખાણ ને ક્યાં રહેલી? એ ખાણને પ્રાપ્ત કરીને આપણું દરિદ્રપણું કેમ દૂર થાય એ ક્યાં આપણે જાણતા હતા? શું પારસ કહેવાય એ આપને ક્યાં ખબર હતી? સદગુરુ સંત મળ્યા, એણે ઓળખાણ કરાવી કે તારા પ્રાણાત્માની અંદર રત્નની ખાણ રહેલી છે, રત્નની ખાણ રહેલી છે. હમણાં બેને ગાયું ને કે 33 કરોડ દેવની કસેરી એમાં સપુરુષ હાજા, 33 કરોડ દેવની કસેરી એમાં સપુરુષ હાજા, અને 37 વાજા માય વાગે અને નવરંગ પાત્ર નાશે ઉગાયું ને, 33 કરોડ દેવની કસેરી એમાં સપુરુષ હાજા, 33 કરોડ દેવ થયા એ આ ખટસો શબ્દની શાન જાણીને થયા કે કેમ થયા? 33 કરોડ દેવ થયા એ આ ખટસો શબ્દની શાન જાણીને, ખટસો શબ્દ એ સપુરુષ સાચા એ સત્ય વસ્તુ છે, આ સત્ય સનાતન આત્મધર્મની શાન તો દરેક મહાપુરુષોએ માર્મિક ભાષાની અંદર જુદી જુદી રીતે કહેલી છે, પણ સદગુરુ મળ્યા વિના ખજાનો છે પણ તાળું બંધ છે, તાળું બંધ છે. એ ખોલીને સમજાવનારા મહાપુરુષ સદગુરુ સંત મળવાને એ દુર્લભ છે. તો મહાપુરુષોએ આ સત્ય વસ્તુને જારી રાખી છે, સત્ય વસ્તુની સમજણ કરાવી છે કે તમારો ઉદ્ધાર, તમારું કલ્યાણ, જીવન મુક્તિનો લાભ આ સત્યનામની સમજણથી જ છે. આદિ અનાદિથી મહાપુરુષો આ કહેતા આવ્યા છે. એટલે મહાપુરુષ સત્યના આધાર છે. મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ, સંત થકી સત્ય વસ્તુ રહી છે. આ સત્યનામ તરણ તારણ છે એ આદિ અનાદિથી સમજાવ્યું કોઈને? પેલા યુગમાં પ્રહલાદે સમજાવીને 5 કરોડ ને પાયર ઉતારી દીધા કે આ સત્ય નામ તરણ તારણ છે. 5 કરોડ દેવ થયા એ કઈ ઉપાસનાથી થયા? એ શાસ્ત્રોના મત જુઓ, આપણું ઘરનો મત હું કામ લઈ? આપણે શાસ્ત્રોનો મત લઈએ કે પેલા યુગની અંદર પ્રહલાદે 5 કરોડનો ઉદ્ધાર કર્યો એ કઈ ઉપાસનાથી કર્યો? કે સત્ય નામની ઉપાસના. ને પ્રહલાદ નહીં, સત્યનામની ઉપાસના કોણે બતાવી? કે એના સદગુરુ કરણા કુંભાર અને શ્રીભાઈએ આ સત્યનામની ઉપાસના બતાવી. બેટા, તારો બાપ તો તપના બળે, શરીરના બળે, સત્તાના બળે ધરાર કેવા રહેશે કે હું ઈશ્વર છું? અને આ તો સત્તાના બળે બધા લોકો એનું માન્ય કરે છે, બાકી કરતા કુદરત તો ન્યારો છે. તારા બાપથી પાંદડું ન હલે, તારા બાપથી પાંદડું ન હલે, કરનારો તો કોક બીજો છે. અને એ પ્રમાણે તે નજરો નજર જોયું ને કે બળબડતા અગ્નિમાંથી મંજારીના બસલાને ઉગાર્યા એ તે પ્રમાણ નજરે જોયું. અને આ પ્રમાણ શ્યાર યુગથી આવેલો આવે પણ આપને ખબર નથી. આપને તો એટલી જ ખબર છે કે મંજારીના બસલાને ભડભડતા અગ્નિમાંથી ઉગાર્યા, એટલી જ આપને એક પ્રસંગિક પ્રસંગોપાત બનેલો આ એક પ્રસંગ એટલી જ આપને ખબર છે. પણ આ ક્રિયા તો આદિ અનાદિથી આલી આવે છે.
બડબડતા અગ્નિમાંથી ઉગારવાની ક્રિયા કુદરતની અનાદિકાળથી આલી આવે છે. જે મંજારીના બસલા ઉગાર્યા પ્રહલાદને બડબડતા અગ્નિમાંથી ઉગાર્યો એમ તમને ઉગાર્યા છે, એમ તમને ઉગાર્યા છે. આપણે જે જે ખોરાક ખાઈએ એ ખોરાક આપણી જઠરાની અંદર બફાઈ જાય, એમાંથી સત્વ નીકળે, લોહી બની હૃદય દ્વારા નાડે નાડની અંદર પહોંચે અને ખરાબો મળ વાટે અને પેશાબ વાટે બહાર નીકળી જાય. તો જે આપણે ખોરાક ખાઈએ આપણી જઠરાની અંદર બફાઈ છે, તો જે જઠરાની અંદર ખોરાક બફાય માના કોઠામાં એ જઠરા અગ્નિની અંદર આપણો દેહર્યો જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો. એક દી નહીં, નવ માસ નિર્ધાર સ્તુતિ કીધી અલબેલાની, તઈ બાયર ધૈરો અવતાર ત્યાં પાછો મોયો માયામાં. અને તો એક દી ઉગાર્યા, તમને નવ માસ ઉગાર્યા છે. તો માં ખોરાક ખાઈ બફાઈ જાય અને ન્યાજ આપણો દેહ રહ્યો, આપણો દેહનો બફાણો એ કોલ્ડિંગ કોને કર્યું, એ જતન કોને કર્યું, એ રક્ષા કોને કરી? કુદરતે. બીજી વાત કરું તો જીવ માત્ર અધિવ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે. અને વધારે એ ત્રિવિધિનો તાપ જે ઘટની અંદર પ્રજલિત થયો છે એને ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. આવો આ ત્રિવિધિનો તાપ છે. આ ત્રિવિધિના તાપમાંથી ઉગરવું હોય તો કોઈ સદગુરુ સંત શાન બતાવે કે ભાઈ ત્રિવિધિના તાપ નિવારવા હોય, જીવનમાં શાંતિ લેવી હોય, આનંદ લેવો હોય, ભર્યું ભર્યું જીવન જીવી જવું હોય, નિજાનંદના સુખને માણવું હોય તો આ નામની સાધનામાં લાગી જા, નામની ઉપાસનામાં લાગી જા, તને ત્રિવિધિનો તાપ ન લાગે. બહાર હું કહું છું ભલે 52 ડિગ્રીનું તાપમાન હોય પણ તમે એસી રૂમમાં બેઠા હો તો તાપ લાગે, કે બહાર 52 ડિગ્રી તાપમાન છે ને તમે એસી રૂમમાં બેઠા હોય તો તાપની તમને ખબર ન હોય. તો ત્રિવિધિના તાપને નિવારવાને માટે સત્ય નામ છે ને એ એસી રૂમનો એસી રૂમ છે, સે દેશી પણ સે એસી, સે દેશી પણ સે એસી. આકાશમાં જેમ પૃથ્વીની રજ ન હોય એમ યોગીઓના મહાપુરુષના ચિત્તની અંદર કોઈ પ્રકારનો ઉછાટ ન હોય, હુકામ ન હોય કે નામની સાયામાં બેઠા છે, નામની સાયામાં બેઠા છે. એ નામ છે એ ત્રિવિધિના તાપમાંથી ઉગારનાર છે. અને બધાને ખબર છે કે પ્રહલાદનો ઉગારો થયો હોય તો નામને પ્રતાપે કે બીજી કોઈ ઉપાસના, કે ન્યા એણે 100 ચંડી યજ્ઞ કર્યો હતો, હે કેમ ઉગરી ગયો? નામને પ્રતાપે, નિર્ભય નામને પ્રતાપે જ હતો, નિર્ભય નામને પ્રતાપે જ હતો. અને નામ જ નિર્ભય બનાવનાર છે, નામનું પદ જ નિર્ભય પદ છે. ઉગારામ દાદાએ ગાયું, નામ પદ નિર્ભય પદ છે. ઉગારામ દાદાએ ગાયું, નિર્ભય નામ વિચારો આજ છે ભવસાગર તરી જવાનો આરો, એ હરિજનો આ નિર્ભય નામને વિચારો. તો અનાદિકાળથી નામની ઉપાસના બતાવનારા સંતો છે તો સંત દખી સત્ય વસ્તુ રહી છે. શ્યાર યુગની કથાઓ સંભાળો, સંતોએ જ આ વસ્તુને જગતની અંદર જાહેર કરી છે અને સમજાવી છે. સત્યના આધાર કહેવાય જેને આપણે ધર્મના થાંભલા કહીએ, સંતોને ધર્મના થાંભલા કહેવાય,
ધર્મના ટેકા કહેવાય કે એ મહાપુરુષ થકી લાખો લોકો કરોડો લોકોને નામની ઉપાસના નામની સાધના સફળ થાય એટલે એ ધર્મના થાંભલા કહેવાય. નામની ઉપાસનામાં આપણું મન લાગે એ બરાબર છે, પણ નકરા આપણા પુરુષાર્થથી નહીં, આયરે આયરે ગુરુની કૃપા હોત છે ભાઈ, આયરે આયરે સદગુરુની કૃપા પણ છે, એને લઈને આપણું મન નામની અંદર લાગે છે. એવા સુરતાધારી પ્રબળ સુરતાધારી મહાપુરુષ એ સત્યના આધાર કહેવાય છે, સત્યના આધાર કહેવાય છે. એમ લાગે એક પ્રકૃતિને સુધારી જુઓ, ન સુધરે. અમારો છોકરો મન હારતો નથી, હું કામ નો હારે, તું એનો બાપ છો, નથી હારતો પણ કેમ નો હારે, તું એનો બાપ, બધી વાત હાજી પણ હું કાઈ ગયો. એક પ્રકૃતિને સુધારી જુઓ, નહીં સુધરે. તે મહાપુરુષોની કરુણાની દ્રષ્ટિથી લાખો અને કરોડો પ્રકૃતિના સુધારા થાય, ધર્મના થાંભલા નહીં, ધર્મના ટેકા નહીં. અને માનવ સમાજ ઉપર આ દ્રષ્ટિએ જોવો તો સંતો જેવો કેનો ઉપકાર, કેનો ઉપકાર. ગમે એવો મોટો દાતા હોય એ તમને જન્મ મરણના કારણમાંથી બચાવી દે. તમારા ઘરમાં કઈ આર્થિક ભીડ હોય તો એમાં એ બિચારા મદદ કરે, સાથરૂપ થાય, તમને ઘણું બધું માર્ગદર્શન આપે, બીજી ત્રીજી રીતે સહાયભૂત થાય, પણ કોઈ તમારું જન્મ મરણનું કારણ મટાડી દે. ત્રિવિધિનો તાપ કોઈ નિવારી દે, કલ્પના તીત કોઈ કરી દે, સંકલ્પ રહિત કોઈ કરી દે, હે એ કોણ કરી દે? સદગુરુ સંત કરી દે. હજી તો આપણે પાપા પગલી કરી છીએ તોય મજો આવે છે, બહુ ઊંડા ઉતર્યા નથી. હે હજી પાપા પગલી કરીએ છીએ તો આ માર્ગે મજા આવે છે, આનંદ આવે છે. તો એટલું તો મનમાં નક્કી થવું જોઈએ કે વસ્તુ સત્ય છે. ખાલી શ્રદ્ધા બેઠી, જરાક પાપા પગલી કરીએ છીએ ત્યાં જ મનની કલ્પના ઓછી થઈ ગઈ અને મનમાંથી એક ખટકો નીકળી ગયો કે હવે શું થાય, એ વાત પૂરી થઈ ગઈ. ખબર છે કાયલ મરી જાય તો એને શરણમાં જઈ, હે પાકું થઈ ગયું. ખાલી પાપા પગલી કરીએ છીએ તો આજ મજા આવે. એટલે મીરાએ એના અનુભવની અંદર ગાયું ને, સજનાબેનને વાત કરતા કરતા, બેન હજી ધણી તો નહોતો મળ્યો પણ કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું, ગુરુએ મુરત હારો લીધો, મને પરિબ્રહ્મની આયરે સગપણ કીધું. હજી ધણી તો નહોતો જોયો પણ એનું કુળ જોયું ને ત્યાં મજો આવી ગયો. એનું કુળ જોયું ત્યાં મારા ત્રિવિધિના તાપ સમી ગયા, મને આનંદ થઈ ગયો. તો એનું કુળ ક્યું છે? વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ધીરજ છે, ધારણા છે, દયા છે, સંતોષ છે, આ બધા સદગુણો એનું કુળ છે. અને એ સદગુણો પણ વેસાથી મળે, ગુરુની દયાથી મળે. હે સદગુણો વેસાથી મળે? ત્યાં જિંદગી વહી જાય ને તો એક ગુણ જીવનમાં નો આવે એટલે નો આવે, નો આવે એટલે નો આવે, એમાં કાંઈ ન મળે. એ તો એની દયા ને એની કૃપા હોય ને તો જીવનની અંદર ગુણો આવીને વાસો કરે છે. ગુણ કોઈ સામાન્ય વસ્તુ નથી, ગુણ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ગુણ છે એનું પ્રાગટ્ય આત્મ સ્વરૂપમાંથી જ છે. ગુણનું પ્રાગટ્ય આત્મ સ્વરૂપમાંથી જ છે, એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ આત્મ ધ્યાન બતાવનાર જો કોઈ સદગુરુ મળે અને એ ધ્યાન દ્રષ્ટિ થોડીક થાય તો પણ જીવનની અંદર એ ગુણ આપને પ્રાપ્ત થાય છે અને જીવનમાં આનંદ થાય. એટલે મીરા કે બેન, કુળ જોયું ને ત્યાં મને આનંદ થઈ ગયો અને ધણી મળતા હું આનંદ થયો એવું નહીં કહી શકું, એ હું
નહીં કહી શકું, કારણ કે જે વાણીનો વિષય નથી, વાણીનો વિષય નથી, વાણીના વિષયની અંદર જે વસ્તુ આવતી નથી. શો તમે ઉપરોક્ત ઉપરોક્ત જે કહેવાય એવું થોડું ઘણું કીધું, વીણા વાગે સંગ શરણાઈ, તાલ મૃગંધ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય, એસા સાધન સજા, દેખલે સુન મંડળની મજા. વીણા વાદળ વીજ કરે સમકારા, વર્ષત મેઘ સુધારસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા, દેખલે સુન મંડળની મજા. સદગુરુના ઘરમાં આવું છે એમ શોટમે કીધું, આવો આવો મજો આવ્યો એમ કીધું. પણ છેલ્લે જ્યાં મુદ્દાની વાત આવી, મુદાની વાત આવી, ન્યા પાછું એમ કીધું સો સુખ મુકશે કયો ન જાય. એટલું કીધું તો એ જે મેં માણ્યું છે એ બોલાય એમ નથી. સો સુખ મુકશે કયો ન જાય, નિરખે સો પરમપદ પાય. ગોળના ગળપણનું વર્ણન ગમે એટલું કરો, પણ એ તો તમને કોક ગાંગડી દે ને મોઢા મેલો તો એ તમને ખબર પડે કે આ ગળપણ કેવું છે. સ્વાદની ખબર ક્યારે પડે? ખાય ત્યારે. નિજાનંદનું સુખ કેવું છે એની ખબર કઈ પડે? પોતે અનુભવે ત્યારે. તો જે સત્ય વસ્તુ, સત્ય વસ્તુ એટલે પારબ્રહ્મ સ્વરૂપ પોતે. જો નામ છે એ સત્ય વસ્તુ છે અને નામ છે એ પારબ્રહ્મ સ્વરૂપ છે. સંતોના અનુભવ પ્રમાણે નામથી નામી જુદો નથી, નામથી નામી જુદો નથી. અને તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે નામ લઈને બોલાવો એટલે નામી હોંકારો દે. પણ આનું શું નામ છે એ આપને ખબર હોવી જોઈએ ને, આનું શું નામ છે એ આપને ખબર હોવી જોઈએ ને. એટલે એ નામની ઓળખાણ કરાવનાર, એ સત્ય વસ્તુને પરખાવનાર મહાપુરુષ સદગુરુ સંત છે. સંત થકી સત્ય વસ્તુ રહી છે એ સત્યના આધાર નામને ધારણ કરનારા મહાપુરુષ સંત છે. મહાપુરુષ સંત છે. નામનો જેણે અનુભવ કર્યો એ નામને ધારણ કરનાર મહાપુરુષ કહેવાય. નામનો જેણે અનુભવ કર્યો એ નામને ધારણ કરનાર મહાપુરુષ કહેવાય, એ સત્યના આધાર કહેવાય. અને એ નામને ધારણ કરનાર, નામનો અનુભવ કરનાર એ મહાપુરુષની દ્રષ્ટિથી જ હજારોની સંખ્યામાં ઉદ્ધાર થાય છે. સંત થકી સત્ય વસ્તુ રહી છે સત્યના આધાર, સત્ય ધારણ એ ધીર પુરુષો, એ ધીર પુરુષો કહેવાય. કે સત્યને માટે ગમે એ કરી છૂટવું પડે તો કરી છૂટ્યા ને, તિતિક્ષાઓ ભોગવી, કેટલા કેટલા કષ્ટો ભોગવ્યા, શેને માટે? કે સત્ય વસ્તુને જારી રાખવાને. ધન્ય ધન્ય સંતો રે સત્ય જેણે સાયસવું, જેના દિલડે ભ્રાંતિ નહીં લગાર, એ અસુરને સુર બનાવે રે લોહ જેમ પારસ સંગમાં. એવા મહાપુરુષને ધન્ય છે કે જેણે સત્યને જારી રાખ્યું ને સત્યને માટે ગમે એ કરી છૂટવાને માટે તૈયાર છે. આપણી જેમ ભીહ પડે ને મૂકી દે એમ નહીં, આપને જરાક મુશ્કેલી પડે ભક્તિ મેળી દે, ભક્તિ મેળી દઈ. કારણ કે અમથો અમથો જ ખેલ હોય આપણો, હાસુકલો ન હોય. આપણો ખેલ અમથો અમથો હોય. હે, ઘણી વાર આપણે દ્રષ્ટાંત કહેતા કે હોરીબાઈએ પીરને નારિયેલ માંગ્યું, એટલે દુકાને નારિયેલ લેવા ગઈ. શેઠ, એક નારિયેલ દો ને. કે લાવ, તીન પૈસા લાવ. તીન પૈસા નહીં, પીર કે બાસ્તે દો પૈસા લો. અરે ભાઈ, બે પૈસાનું તો મને બગીચામાંથી આવે, એક પૈસો મારો નફો છે. નહીં શેઠ, દો પૈસા લો.
કે દો પૈસાનું જોતું હોય તો બગીચે વહી જા, તો બગીચે જાઓ ને તીન પૈસા કેસે દઉં. બગીચે ગઈ, જઈને અહીંયા બગીચાના માલિકને કે નારિયેલ દો ને લાવ દો પૈસા. દો પૈસા નહીં શેઠ, એક પૈસો લો ને, એક પૈસો લો. અરે એક પૈસો તો મારે આ ઉતારવાનો દેવો પડે ને, એક પૈસો મારો નફો છે. નહીં, દો પૈસા લો કે નહીં, એક પૈસો લો કે નહીં. તો બગીચાના માલિકે કે જો તારે હાવ મફતમાં ઉપર જઈને તોડીએ તો એક પૈસો કેસે દો. એને એમ કે હેલું છે, સાહેબ કા ઘર દૂર હે બંદા જેસી લાંબી ખજૂર, ચડે તો પ્રેમ રસ સાખી લેવે ને પડે તો સકના ચોર, ભજનમાં ખૂબ રહેના જેને લાગ્યા છે શબ્દના બાણ. તો સડી લોટકી છે, ચડી તો ખરી, અને નારિયેલ પકડી લીધું પણ મજબૂત બહુ, આમ ખેસવો પણ તૂટે નહીં. બે હાથે જોર કર્યું, લબડી પડી, પગ છૂટા પડી ગયા. લબડી, હે બડે પીર મેં મર જાઉં, મેં બરાબર જો નિર્વિઘ્ને નીચે ઉતર જાઓ તો તુજે પાંચ દેખ જારૂંગા. મોટી માનતા કરી નાખી અને માર્યો હેલારો, પગ જરાક થડે અડી ગયા. હાશ બડે પીર, તું તો હાજરા હાજુર છો, મારી રક્ષા કરી ખરી. પણ પીર ભલે પાંચ નહીં પણ શ્યાર તો જારૂંગા ને જારૂંગા, ચાર દેગ જારૂંગા ને જારૂંગા જો બરાબર નીચે ઉતર જાઓ. એમ કરીને હાથ પરાર ઠેરાણા ને જરા શ્વાસ લીધો, લસરતી લસરતી થોડીક નીચે ઉતરી. હાશ બડે પીર, બહુત મદદ કી, બડા અચ્છા કામ કિયા, તું તો આજરા જુરશો, ભલે ચાર નહીં પણ પીર તીન તો જારૂંગા જ, તીન તો જારૂંગા જ. એમ કરતી કરતી જરાક વધારે નીચે ઉતરી. હાશ બડે પીર હેરાન હો ગઈ, ભલે પીર તીન નહીં પણ દો જારૂંગા જ, હા દો જારૂંગા. કરતી 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 નીચે ઉતરીને જમીન માથે પગ અડ્યા. અરે પીર, એક પૈસે કે બાદશે નારિયેલ સે બાદશે, ઇતની હેરાન હોય મેં એક દે ગઈ ક્યાં છે જારૂંગા, એ તો તેરે કુ ફોસલાતી હું. આપણી ભક્તિ આવી છે, ભગવાન નહીં ફોહલ આવે, ભગવાન નહીં ફોહલ આવે. હા શું કહેજો, બ્રાહ્મણોને પૂછજો જે વિધિ વિધાનની અંદર ભગવાનના થાપનના ઓલા કપડાઓ એ કેવા હોય, પાણી ગાળવામાં કાયમ ન આવે એટલા આમ પૂળાય હોહરવા વહી જાય. લે ભગવાનના થાપનના કપડા આવે તો કોણ જાણે, હારો જમાનો છે ને માણે હારા લેતા હોય તો ખબર નથી. કંકુ એવું હોપારીએ એવી ને બધું રોડવાનું જ હોય. એમાં અમુક તો બ્રાહ્મણોને કહી દે તમારે ઘેર પીડ્યું જોઈ, તમારે લેવું ને તમારે પાસે લઈ જવું, અમે થાય ભૂખી દઈ દેવું. એ ભગવાન નહીં ફોસલાવાનો ધંધો છે. જો હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને એમ કે મેં ભલે ને રાજ દેવાનું કીધું પણ નથી દેવું, તો ક્યાં હરકત હતી. નાસત જાવ તો મારા ગુરુ લાજે, નાસત જાવ તો મારા ગુરુ લાજે. વસંદઈને વળિયા વાટે તારા હરિશ્ચંદ્ર રોહિદાસ વેસાણા, ભક્તિ ભલા શિરને સાટે. દેખો હરિચંદ્ર સાયલા બજારે સત્વાદી સતને માટે, રાજા સતા ઋષિ ઘેડ વેસાણા, બાનાના બિરદને માટે. ના પાડી દે ક્યાં હરકત હતી કોઈ, પણ ધર્મને હાચવા હારો, ધર્મને
હાચવવા હારુંથી એટલી નેકટેક પાડી. તો જેટલો ધન્યવાદ હરિશ્ચંદ્રને છે ને એટલો તારામતી નહીં છે, એટલો ધન્યવાદ તારામતી નહીં છે. એણે રાજ દઈ દીધું અને ઘીરે જઈને તારામતીને કે આ મહારાજની દક્ષિણા બાકી છે ને તારા ગળામાં જે રત્નજડિત હાર છે એ આપી દે એટલે આને દક્ષિણા દઈને આથી પછી પાણી પીવાય એમ છે. કે પ્રભુ હું નાવા બેઠી હતી એટલે હારય મેં ખીતીએ મેલો એ ઋષિનો જ કહેવાય, આપણો નથી. શું વાત કરીશો કા, કે તો હું કરશું કે મારી પાસે ત્રણ રત્ન છે કે લાવીની તો ઝટકર ને મહારાજને દવ અને તીકેડે પાણી પીવાય એમ છે. કે ત્રણ રત્ન એટલે હું તમે રોહિદાસ વેસાઈ જાય બાકી ભક્તિને વટથી રાખી, હે ભક્તિ વટથી રાખી, મૂળ રે વચનમાં જો વિસારી પ્રેમ ભક્તિ ઉપર વટવાળો, કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા એ મૂળ ધર્મને સંભાળો. પતિને ધર્મની અંદર ટેકો આપ્યો, પોતે પુત્ર સહિત વેસાવા તૈયાર થઈ, પણ હરિશ્ચંદ્રને એમ ન કીધું તમે રાજ દઈ દીધું આપણે શું કરશું, આપણા છોકરાનું શું થાય, તમે કુટર કોકને માગ્યું દઈજો. એ વિષણ સોટે એમ સોટે જે કાલ નવું લેવા છે ને માગ્યું દઈ દીધું. આવે સેટિંગ સત્ય ધારણ ધીર પુરુષો, સત્યને ધારણ કરનારા ધીર પુરુષો કહેવાય. એવા સંકટની અંદર પણ એની ધીરજ ખૂટી, વસંતથી અવિશ્વાસ આવ્યો, આખી જિંદગી પાંડવોની રખરખડી થઈ પણ વસંતમાં કોઈ દી અવિશ્વાસ આવ્યો, ધીરજ ખૂટી. શબરીને વર્ષોના વાણા વાઈ ગયા પણ ધીરજ ખૂટી ખૂટી. આપણે તો હજી 5 મહિના થયા હોય કે અનુભવ નથી થતો, પણ એલા 5 મહિનામાં પરબારો. આને વર્ષો વયા ગયા છતાં ધીરજ ન ખૂટી કે વસનમાં અવિશ્વાસ ન આવ્યો, ન પૂરું ભજન કર્યું, ન કોઈ સાધનાના માર્ગ ઉપર ખાસ પર્યાણ કર્યું, ન એટલું બધું જતન કર્યું, ન સદગુરુ ભક્તિમાં એટલો ભાવ કર્યો. અને અવિશ્વાસ લ્યાવીને 6 મહિના થાય તો બીજા 3 ગુરુ કરી લીધા હોય કે ઉઘાડ નથી થતો. આમ તો કોઈ યુગમાં આને ઉઘાડ નથી થવાનું. ગીતાજીનું વાક્ય છે કે સંશયયુક્ત આત્મા અર્જુન આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખી ન થાય. સંશયયુક્ત આ લોક કે પરલોકમાં ક્યાંય સુખી ન થાય. આ તો જેને વસનના વિશ્વાસ આવ્યા છે એની વાતો છે, જેને વસનનો વિશ્વાસ આવી ગયો એની વાતો છે. તો જેને વસનનો વિશ્વાસ આવ્યો એ વસનની અંદર જે ધીર રાખીને રહ્યા એ ધીર પુરુષો કહેવાય છે. સત્ય ધારણ એ ધીર પુરુષો, સત્યના આધાર. મહિમા સંતનો રે જેના વધતા નો આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ. મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર. દેહ સ્વરૂપે પણ એ દિવ્ય દેવ છે, દેહ સ્વરૂપે પણ એ દિવ્ય દેવ છે. અને સંતોષ એવી જાગ્રત મૂર્તિ કોક મળે તઈ જ આપણને થાય છે. નિર્ગુણ બ્રહ્મની ઓળખાણ જ્યારે સગુણ બ્રહ્મનું મળવું થાય ત્યારે થાય છે. અને સગુણ બ્રહ્મ કેને કહેવાય કે જે ઘટની અંદર એનો ઉદય થઈ ચૂક્યો છે, જે ઘટમાં એ પદનો ઉદય થઈ ચૂક્યો એ મહાપુરુષને સગુણ બ્રહ્મ કહેવાય છે. સગુણ બ્રહ્મ તો જે ઘટમાં ઉદય થઈ ચૂક્યો એ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે.
રંગ અબદૂત થયા. એ રંગ અબદૂતે એને અનુભવ વાણીની અંદર ગાયું છે કે રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ સતા પરમાત્મા નિજ મહિમામાં રમતા હદ કદી સુકે નહીં એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ એટલે એનો પંચભૂતનો દેહ સતાય પરમાત્મા. કેમ કે નિજ મહિમામાં રમતા હદ કોઈ દી સુકે નહીં. ગમે એવી સ્થિતિની અંદર પોતાના સ્વરૂપના ભાનને ક્યારેય ભૂલે નહીં. એ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, દિવ્ય દેવ છે. એમ કહેવાય છે કે ભગવાન શિવજીએ ભોળપણમાં ભીષ્માસુરને ભીષ્મ કંકણ આપી દીધું, એટલે ઓલો તો રાક્ષસી વૃત્તિ હતી, એટલે એણે એવો વિચાર કર્યો કે શિવજીને બાળીને પાર્વતીજીને મારા ઘરમાં બેહારો, એટલે શિવજીને વાહે પીડ્યો. ભગવાન વિષ્ણુએ જાળ્યું કે આ ભોળ્યો, આ ભીષ્મ કંકણ આને દઈ દીધું, એટલે આમાં હમજી વિચારીને ભીષ્મ કંકણ દીધા જેવું છે. નામ છે ને એ ભીષ્મ કંકણ છે, ગણાય. એ નામનો દુરુપયોગ હોત કરે, દુરુપયોગ પણ કરે. ભીષ્માસુર છે એટલે ભગવાને વિશ્વમોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને ભીષ્માસુર જ્યાં ભગવાન શંકરની વાહે દોડ્યો જાય ત્યાં આડા ફરી ગયા. શું છે ભાઈ, પણ એટલું સુંદર રૂપ કે મને શિવજીએ ભીષ્મ કંકણ આપી દીધું, મારે એને બાળીને ભસ્મ કરવા છે, પાર્વતીજીને મારા ઘરમાં રાખો. કે એ તો ગંજેરી માણા છે, એ તને ભીષ્મ કંકણ હાસું દીધું ખોટું દીધું એ તને શું ખબર. લે તું તારે હાસું હોય તો મુક, મારા માથે હાથ બળું છું. એટલે માથે હાથ મૂક્યો, લે કઈ થયું, ખોટું છે, મૂકી જો તારા માથા માથે હાથ. પોતાના માથા માથે હાથ મૂક્યો એટલે એણે કીધું ભસ્મ. ભીષ્મ કંકણ હતું પણ એની વિધિની ખબર નહોતી. એમ ઘણાએ ઓળે ગોખલેથી નહીં નામ લઈ લીધું પણ વિધિની ખબર નથી. તમારી પાસે અમારી પાસે ભલે રહ્યું, ઉઘાડ ન થાય ન થાય, વિધિની ખબર હોવી જોઈએ. ભીષ્માસુરને બાળી ભગવાન શિવજીને નિર્ભય કર્યા, એટલે ભગવાન શિવજીએ જાણ્યું વિષ્ણુને કે મને ઉગારવા કેવું રૂપ લીધું હતું, તમારો ઉગારો થઈ ગયો નહીં, જોવાની કંઈ જરૂર નહીં, મારે જોવું છે. તમે ભય રહેવા દો કે ના, મારે જોવું છે. એટલે ભગવાન શિવજી જોવે એમ વિષ્ણુએ એ વિશ્વમોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, એટલે ભગવાન શિવજી જરા પણ આકર્ષાઈ ગયા, પણ છતાંય પોતાના સ્વરૂપમાં અડગ હતા. એટલે ભગવાન વિષ્ણુએ વખાણ કર્યા, ધન્ય છે મહાપુરુષ, તમને ધન્ય છે. આ સ્થિતિની અંદર પણ તમે તમારા સ્વરૂપની અંદર સ્થિર રહ્યા છો. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. આપણી વળગાવડી વૃત્તિ તો હારું જોયું નથી ને વળગી નથી, હારું જોયું નથી ને વળગી નથી. આવતી જાતી આવભાવ કરતી આડાઆવળી દ્રષ્ટિ કરતી યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. આવતી જાતી સહેલી જેમ હેલ ઉપરથી નજર ચૂકતી નથી, એનું તો ખાલી દ્રષ્ટાંત છે. પણ આપણે જીવનની અંદર વિવિધ પ્રકારના વ્યવહારો કરતા, આપણે સંસારી વ્યવહારી માણસ સહી કયો વ્યવહાર હાસવા ક્યાં ન જાઓ. તમે દરેક ઠેકાણે જવું પડે, જવાની જરૂર, જવું જોઈએ, બધું કરવું પડે. પણ ગમે ત્યાં જાય પણ એક લક્ષ્ય ધ્યાનમાં રાખીને કે કામ પ્રસંગે જાવું જન્મમાં, પણ ગુરુચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું, પણ આપણે કોઈ જગની મિથ્યા વાતોમાં હોય ન.
કામ પ્રસંગે જરૂર જાવું, પણ ગુરુચરણને મનમાં રાખીને જાવું. વૃત્તિને લક્ષ્યમાંથી ચલાયમાન ન થવા દેવી. આને જ્ઞાની કહેવાય છે, આને અનુભવી કહેવાય છે, આને વિવેકી કહેવાય છે. આ વસનના વિવેકી પુરુષો કહેવાય છે, આવા વચન વિવેકી જે નરનારી પાનબાઈ અને બ્રહ્માદિક પણ લાગે છે. આ વચનનો વિવેક સાહેલીનું તો ખાલી દ્રષ્ટાંત છે. આવતી જાતી વિધવિધ ના કરતી, અડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. એટલે આવી સ્થિતિવાળા દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે. દેહ સ્વરૂપે પણ વર્તમાનનો જે ઈશ્વર કહેવાય છે, જે વર્તમાનનો ઈશ્વર કહેવાય છે. સહજાનંદ મહારાજે કીધું કે વર્તમાનના ઈશ્વર સિવાય, ભગવાન સિવાય તમારો ઉદ્ધાર ન થાય. તો વર્તમાનનો ભગવાન કોણ? કે જે ઘટની અંદર આ પદનું પ્રાગટ્ય થયું છે એવા મહાપુરુષ, એ વર્તમાનનો ઈશ્વર છે. દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે. અને શ્રુતિએ ગાયું છે કેવા ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી અને શારદા ગુરુના જસ ગાય. ગુરુ મિલા તો સભી મિલા, નહીતર મિલા નહીં કોઈ, માતા પિતાને સુત બાંધવાય તો ઘીરે ઘીરે હોય. આ શ્રુતિનું ગાન છે કે એકની પૂજામાં સર્વની પૂજા આવી ગઈ, એકની ઉપાસનામાં સર્વની ઉપાસના આવી ગઈ. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમાર્થે અપાર એવા મહાપુરુષોનો મોટામાં મોટો પરમાર્થ છે કે જે પરમાર્થ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે નહીં. એક એક જીવના કર્મનો કોઈ પાર નથી. હે, ગમે એવડો સાવકાર હોય, ગમે એવડો માનો ને કે દુનિયાનો પહેલા નંબરનો બીજા નંબરનો શ્રીમંત કહેવાતો હોય, આખી દુનિયાના કેટલા દુખિયા એવા કેટલાકના ઘરનું ઈવડું કરજ ભરી દે, તો હું તો કહું એ તો હજી સામાન્ય કરજ. બાકી એક એક જીવની સંસિદ્ધરૂપી કોઠી કોઈ નાની નથી. સંસિદ્ધરૂપી કોઠી કોઈ નાની નથી. કેટલાય જન્મના કર્મ એમાં જમા થઈને પીડ્યા છે. અને સંસિદ્ધરૂપી કોઠી એવી છે કે એમાં જેટલા કર્મ નાખો એટલા હમાઈ જાય. સંસિદ્ધરૂપી કોઠી એવી. નકર ભાઈ આ રૂમ છે, આ રૂમની અંદર 2500 માણસો બેહી હગે, 2000 બેહી હગે, પછી કે પછી નહીં, ફૂલ થઈ ગયો. અરે સંસિદ્ધરૂપી કોઠી કોઈ દી ફૂલ જ ન થાય એટલે આપણે ખબર નથી પડતી કે ભરાઈ ગઈ. હવે ન કરાય, હવે કર્મ ન કરાય એવી ખબર ન પડે. જેટલા નાખો એટલા હમાઈ જાય. કેટલાય જન્માંતરોના એક એક જીવના કર્મનો કોઈ પાર નથી. એવા કરોડો જીવોના કર્મને ખપાવી દેવા એ કાંઈ નાનો પુરુષાર્થ કહેવાય? એ નાનો પુરુષાર્થ. કરોડો જીવોને કર્મના બંધનમાંથી મુક્ત કરવા એ કેવડો પુરુષાર્થ, એ કેવડો મોટો પરમાર્થ. હે, એ સંતો કરી રહ્યા છે. કરોડો જીવો જે ત્રિવિધિના તાપની અંદર સબળી રહ્યા છે, એ ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરનાર, નિજાનંદની લહેર આપનાર મહાપુરુષ હરિગુરુ સંત છે. પરમાર્થે અપાર, દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, પરમાર્થે અપાર. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. જગતને તારવાને માટે જેનું પ્રાગટ્ય થયું છે, આપણા ઉદ્ધારને માટે જ મહાપુરુષનું પ્રાગટ્ય છે. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. ગુરુ ગોવિંદ સ્વરૂપ છે, ગુરુ ગોવિંદ સ્વરૂપ છે. જગતના ઉદ્ધારને માટે જેનો પંચભૂતનો ખલકો જેણે ધારણ કર્યો છે. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. મહિમા સંતનો રે જેના વધતાનો આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ.
પણ આવા મહાપુરુષ મળવા છતાંય આપણી જીવનની એવી બેદરકારી હોય, એને લઈને એવી મહાન વિભૂતિ મળી હોય છતાંય જે લાભ લેવો હોય એ લઈ શકતા નથી, કારણ કે બીજી પંચાયતમાં આપણે નવરા નથી, બીજી પંચાયતમાં નવરા નથી. એને લઈને આ જે મુખ્ય લાભ લેવાનો છે એ આપણે લઈ શકતા નથી. ગામડિયા ગામમાં મોટા નગર શેઠશ્રીએ અને પોતાના ધર્મપત્નીને છોકરો બહાર પરદેશ વયો ગયો, પણ પરદેશમાં કમાણી સારી, પણ એવો કુસંગ થઈ ગયો કે અહીં કોઈ દી મા બાપની ખબર કાઢે નહીં, કાંઈ પૂછે નહીં, કાંઈ મોકલે નહીં. હવે મોટા માણા ઘરમાં હતો એ બધું ખાવાનું થઈ રહ્યું, હવે મોટા માણસો ક્યાંય મજૂરીએ જઈ શકે નહીં, જટ દઈને કોઈ પાસે માગી શકે ને માગે તો કોઈ માને નહીં કે તમારે કાંઈ થોડી જરૂર પડે, એવી સ્થિતિ થઈ ગઈ શેઠની. એમાં બે ત્રણ દિવસ ભૂખ્યા કાઢી નાખ્યા, શરીરમાં અશક્તિ આવી ગઈ, અને નદીએ જંગલ પાણી ગયા, માણસ ચિંતામાં હોય એટલે ભોં ખોતરે, બેઠો બેઠો જમીન ખોતરે, અને કુદરતને કરવું છે, ખોતરતા ખોતરતા કંઈક લોટા જેવું દેખાણું એટલે કંઈક શરીરમાં જોમ આવ્યું, એટલે વધારે જ ધૂળ કાઢી તો માને માલિકોથી સોનામણનો ભરેલો લોટો નીકળ્યો કે આ હા રાજી થઈ ગયા. પણ કે આને કાટ છે ને તે આ પાતાળિયા ગુનાની અંદર ધોઈ નાખું, નકર વળી કોક રાજના માણસો જોહે તો પડાવી લેશે. એટલે પાતાળિયા ગુનામાં એ લોટાને ધોવા ગયા, પણ અશક્તિ બે ત્રણ દીથી આ ખાધેલું નહીં અને લોટો ગયો, પાણીમાં પડી ગયો, અને તરત શેઠને આટો સટકી ગયો અને મીંડા બકવા, હાય હાય આવી તીન ગઈ, હાય હાય આવી તીન ગઈ, હાય હાય આવી તીન ગઈ. બસ આ રટણ થઈ ગયું, એમને ઘીરે આવ્યા પણ આ જ રટણ, આવી તીન ગઈ, આવી તીન ગઈ. શેઠાણી કે શું આવી તીન ગઈ, બહુ ભૂખ લાગી છે, પાડોશમાંથી માગી આવી દઉં. હા હા આવી તીન ગઈ, હા હા આવી તીન ગઈ, હા હા આવી તીન ગઈ. બીજું કાંઈ જવાબ નહીં, આડોશ પાડોશમાંથી બધા ભેળા થઈ ગયા કે શેઠને કંઈક થઈ ગયું, શેઠને થઈ ગયું. કોઈ ખાવાનું પૂછે, પીવાનું પૂછે, મોર ખાવાના ઢગલા કર્યા, પણ શેઠને એક જ રટણ, આવી તીન ગઈ, આવી તીન ગઈ, આવી તીન ગઈ. રાત્રિએ માન કાંઈક 12 વાગ્યે જીમપા, એટલે ઘરવાળા કે હું આવી તીન ગઈ. અરે અભાગ લાગ્યા મારા, હું કહું, હું નદીએ ગયો ને જમીન ખોતરતો તો ફોનામોરનો લોટો નીકળ્યો. હા પછી શું થયું? ઘરવાળી કે કાટ હતો તો મને એમ થયું ધોઈ નાખું, નકર રાજના માણસો લઈ લે. એટલે પાતાળિયા ગુને ધોવા ગયો, પણ મને અશક્તિ હતી, બે ત્રણ દીથી આ ખાધું નહોતું, અને ધોતો તો પડી ગયો લોટો, તો ઘરવાળીને સટકી ગયું. હરર ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ. હવાર થયું, બે બે જણા પાટલી દીધી, ઓલો કે આવી તીન ગઈ, ઓલી કે ધોતા ધોતા ગઈ, ઓલો કે આવી તીન ગઈ, ઓલી કે ધોતા ધોતા ગઈ. ગામના વિચાર કરે કે આને ઘરમાં હાળું ભૂત થતું લાગે રાતનું, આ આ બેને વળગાડ થયું. ગામનાએ તાત્કાલિક છોકરાને ફોન કર્યો કે તારા મા બાપની આવી પરિસ્થિતિ છે, જલ્દી આવી. છોકરો પ્લેનમાં આવ્યો, ખાવાનું પીવાનું પૈસા ને ટકા ને બીજું લઈને, બાપુજી હું આવી ગયો. હા હા આવી તીને ગઈ. અરે હું પરદેશથી. હા આવી તીને ગઈ. માં હું આવી ગયો. હા ધોતા ધોતા ગઈ, હા ધોતા ધોતા ગઈ. બીજો કાંઈ જવાબ જ ન દીધો, છોકરોય કાઈ ગયો, બીજું કાંઈ બોલે જ નહીં. ઓલી બીજે દી રાતે કાંઈક જમપા, એટલે પૂછ્યું, બાપુજી હું પરદેશથી આવ્યો, શું છે? કે બેટા તું ગયો ઈ ગયો, કોઈ દી કાંઈ મોકલું નહીં, હવે અમારે ખાવાનું થઈ રહ્યું, કોઈ પણ મગાય નહીં, ક્યાંય મજૂરીએ જવાય નહીં, અને મારા વળી કાંઈક સદભાગ્ય કે કોણ જાણ નદીએ ગયો, ચિંતા હતી, જમીન ખોતરતો તો થોનાનો લોટો નીકળ્યો. છોકરો કે હા પછી શું થયું?
કે મને એમ થયું કાટવાળો છે, રાજના માણસોને ખબર પડે ને પડાવી લે એટલે બેટા ધોતો હતો, અને ધોતા ધોતા ત્રણ દિથિયા ખાધું નહોતું એટલે અશક્તિ હતી ને ગયો પાણીમાં અને છોકરાને સીટ ગયું. એ બાપા ધોવી જ નહોતી, એ બાપા ધોવી જ નહોતી, એ બાપા ધોવી જ નહોતી. સવારથી ત્રણ થયા, એક કે આવી તીન ગઈ, એક કે ધોતા ધોતા ગઈ, એક કે ધોવી જ નહોતી ને. ગામના વિચાર કરો, રાતમાં કંઈક થાય ગમે એ હોય. તો ગામની અંદર ભાગ્યે જોગીએ કોક સાધુ આવ્યા કે બાપુ અમારા ગામમાં આવી તકલીફ છે એક ઠેકાણે, હવે આ હું કે કઈ સમજાતું. એક કે આવી તીન ગઈ, એક કે ધોતા ધોતા ગઈ, અને એક કે ધોવી જ નહોતી. સાધુ મહારાજ કે એ તો બિચારા હા શું કહે છે, મનુષ્ય દેહરૂપી જિંદગી આવી તીને એમનેમ ગઈ તો ગઈ, પણ બીજાની નિંદા કરવામાં ધોતા ધોતા, આપણા તો ધોયા નહીં અને પારકા પાપ ધોવામાં પસાર કરી નાખી. આવી તીન ગઈ, ધોતા ધોતા ગઈ. તે છોકરો કે તો પછી ધોવી જ નહોતી ને, હે પારકી નિંદા કરવી જ નહોતી ને. એટલે આપણી પરિસ્થિતિ આવી છે આ જગતની અંદર. કોઈ સમય એવો નથી કે દિવ્ય દ્રષ્ટિવાન આત્મદર્શી મહાપુરુષ ન હોય, એવો કોઈ સમય નથી. ઉત્તરોત્તર એ દ્રષ્ટિવાળા મહાપુરુષો હોય છે, હોય છે ને હોય છે, પણ આપણે એમનું ધ્યાનય નથી, એમનું આપણું લક્ષ્ય નથી. આ તો આઠ ગાંધીના રતન હિરલા માનવીના મન મોશે પારખ હશે, એ વચનને પારખ છે, જોવાવાળા તો જોઈશે. હાથ ગાંઠીના રતન હિરલા એમાં માનવીના મન મોશે. મુંબઈ જેવું શહેર હોય ને ઝવેરીની બજાર હોય, રત્ન જડિત સોના સાંદીના દાગીના આમ હોય, ચળકાટ થતો હોય, એ બજારે સિત્રે બે આલ માણસ નીકળે તો એને એમ થાય કે છે ઓ ઘરેણા લઈ લઈ, પણ હવે ખિસ્સામાં કાંઈ નથી, શું થાય. માણસી બજારેથી નીકળે તો એને રત્ન લેવાનો ભાવ થાય. આઠ ગાંધીના રતન હિરલા પણ એમાં માનવીના મન મોશે, પણ એ જ બજારે ગાયો ભેંસો કૂતરા ભૂંડ પશુ પંખી નીકળે તો એને એમ થાય કે આ કેવા રત્નો છે ને કેવા ઘરેણા, એ હમુય જોવે. હે એ પશુઓ તો એના હમુય ન જોવે, પણ હાલતા હાલતા ક્યાંય લીલાનો વાડો આવે તો વાળા ભાંગીને ઘરી જાય. એમ જે દેવગતિવાળા કમાઈવાળા માનવ છે એને મહાપુરુષોના શબ્દોની કિંમત થાય છે. કહો કેવી શબ્દની શણાવટ થાય છે, એક એક શબ્દની કેટલી કિંમત છે, એક એક શબ્દનો કેટલો મહિમા છે, એ પારખ કોણ કરે કે જેને સંતોના સમાગમથી કંઈક પારખ દ્રષ્ટિ આવી છે. એ સંતોના શબ્દના બોલના તોલ કરે છે, બાકી હમુય ન જોવે, હમુય ન જોવે. કૃષ્ણ જેવો હીરો ઝળકતો હતો, કૃષ્ણ જેવો જેનો પ્રકાશ આખી દુનિયામાં પડતો હતો, આવો હીરો ઝળકતો હતો, પણ એમાં કેના કેના મન મોતા હતા. પાંડવો છે, અક્રૂર છે, વિદુર છે, ઉદ્ધવજી છે, ગોપીજનો છે, હે આવા જે પ્રેમી ભક્તો હતા એના એમાં મન મોતા હતા. બાકી દુર્યોધન ને શિશુપાલ ને કૌરવો ને એને એ હમુય જોતા હતા. આઠ ગાંધીના રતન હિરલા માનવીના મન મોશે પારખ હશે, એ આ વચનને પારખ છે, પારખ દ્રષ્ટિવાળા એ વચનને પારખે છે. બાકી જોવાવાળા તો આખી જિંદગી જોયા જ કરે, જોયા જ કરે છે. સંતો મહાપુરુષો આવતા હોય જાતા હોય, ભાવિકો એને સેવતા હોય, એનો સમાગમ કરતા હોય, આ બધા જોતા જ હોય જોવાવાળા, અને કહેતા હોય
તમે સત્સંગમાં જાઓ છો કા જૈન ભાઈ? ઓમ મજા આવે કા? હા ને મજા આવે. હા ઓમ કરવા જેવો તો તમારે નથી કરવું ના, અમે બીજી હોય, બહુ બીજી રહ્યો ભાઈ. ઈજીનો ટાઈમ આવે તે કહેજો, હે ઈજીનો ટાઈમ આવે તે કહેજો, નકર બીજી રહ્યો. હે એટલે સંત તો જગત ઉદાહરણ, જાહ્નવી માતા કરે પાપથી નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે તીર્થને સંત નિયાસ. જગત ઉદાહરણ જાહ્નવી માતા, જાહ્નવી એટલે ગંગાજી, જાહ્નવી એટલે ગંગાજી સંત છે. એ મનુષ્યને ઉગારવાને માટે ગંગાજી સ્વરૂપ, જે પાપમાંથી સાધકને મુક્ત કરે છે, પાપ નિવારણ કારણ છે. જગત ઉદાહરણ જાહ્નવી માતા કરે પાપથી નિસ્તાર, સદંતર પાપમાંથી છોડાવનાર મહાપુરુષ ગંગાજી સ્વરૂપે છે. એની જ્ઞાન ગંગામાં નાહીને આપણા મનની મલિનતા જડ મૂળમાંથી નાશ થઈ જાય છે, અને પછી ક્યારેય એ મનની અંદર પાછી મલિનતા લાગવાનો કોઈ સંભવ નથી. જે શેરડીનો ગોળ થઈ ગયો એ પાછી શેરડી થાય? બસ એમ એક વખત વૃત્તિ બ્રહ્મ સંગીની બની ગઈ, બ્રહ્મ સ્વરૂપમાં ભળી ગઈ, એ વૃત્તિ પાછી ક્યારેય અજ્ઞાનમાં ન આવે. સુરતા જેની સુન થઈ એ પાછી ક્યારેય ઉતરે નહીં. ફરી એવો પ્યાલો મેં પીધો રે, લીધો અતિ લગ્ન કરી, પરિબ્રહ્મ ભાષા રે અદ્વૈત સુભર ભરી. બ્રહ્મસંગીની જે વૃત્તિ થઈ એ તો લક્ષ્મીજી રૂપ બની ગઈ. જે વૃત્તિ બ્રહ્મસંગીની બની ગઈ એ તો લક્ષ્મીજી રૂપ બની ગઈ. રાધા સ્વામી નામનો સંપ્રદાય આલે છે. સ્વામી નામ શબ્દ અને રાધા નામ સુરતા. સ્વામી નામ શબ્દ બ્રહ્મ અને રાધા નામ આપણી સુરતા. કૃષ્ણ અવતારમાં રાધા સ્વામીએ જે લીલા કરી એ પણ અટાણ તમારા ઘટમાં કરે છે, અટાણ તમારા ઘટમાં છે. અત્યારે આપણી વૃત્તિને વાળવાને માટે કદમને જાડવે બેહીને મોરલી વગાડી રહ્યો છે, પણ કોઈ સદગુરુની શાન મળે તો આપણી રાધા સુરતા એ સ્વરૂપમાં તદાકાર થઈ જાય. પણ કોઈ એવો ગુરુ મળવો જોઈએ, એવા કોઈ સદગુરુ મળવા જોઈએ તો અર્થ સરે. વનરા વનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, હે અખંડ બંશી નાદ માહી, ગોપ ગોપી એક તાર રંગે રાસે, તારું ઘર તારી દેહ દ્વારકા મારણ સોળ બિરાજે, પામી દ્વારા દેહમાં સદગુરુ સાને કરી લેની સુરતા એકાકાર. અત્યારે એ લીલા શરૂ છે. ભગવાનની લીલા કોઈ દી બંધ હોતી નથી. બંધ પડી જાય ભગવાનની લીલા જ ન હોય. એ લીલા કોઈ દી અટકી નથી, કોઈ અટકાવી શકે એમ નથી. એ સતત હરેક યુગની અંદર હરેક સમયની અંદર ઈશ્વર અખંડ છે અને એની લીલા પણ અખંડ છે. કોઈ દી બંધ નહીં, કોઈ દી બંધ પડવાની નથી. બંધ પડી જાય તો નરસિંહ મહેતા ને રાસલીલા ક્યાં દેખાય? કૃષ્ણ કેદી થયા, નરસિંહ મહેતો કાયલ થયા. નરસિંહ મહેતાને કહે છે ભગવાન કૃષ્ણની રાસલીલા દેખાણી. પણ દિવી આપનાર ગુરુ દામોદર મળ્યા ને તઈ દેખાણી. દિવી આપનાર ગુરુ દામોદર મળ્યા ત્યારે લીલા દેખાણી. હે દિવી વિના દર્શન થાય એમ નથી. એટલે તો આપણી પરંપરાઓ હાલે છે. આપણે જે કોઈ દેવદેવીઓને માનતા હોય એને દીવો કરીને પછી જ દર્શન કરીએ છીએ ને. પેલા ધૂપ દીવા કરે પછી દર્શન કરે, આમથી દીવા વિના દેખાય નહીં. દીવા વિના
દેખાય નહીં. આ તો એક વિધિ છે, અને વિધિની પછવાડે મોટું રહસ્ય છુપાયેલું છે કે દીવોથી આવીના દર્શન નહીં થાય. દીવોથી આવીના દર્શન નહીં થાય, પણ દીવો સેનાથી થાય? માસિસથી નહીં. ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મીટી જાય અંધારો અંતર કો, એ અજવાળે અગમ સુજે, ભેદ જડે ઉન ઘર કો, આ કોણે બનાવ્યો ચરખો એના ઘડવા વાળાને, ઓળખો આ કોણે બનાવ્યો છે ચરખો. દીવો કરવાની આ રીત છે, દયાનું દિવેલ પ્રેમથી પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. દયા દિવેલ, દયા તત્વ ગુરુ છે, ગુરુ તત્વનું દિવેલ બનાવો, અને તમારી સુરતાની વાઇટને ગુરુ તત્વ દિવેલમાં બોળો, ગુરુ સ્વરૂપમાં વૃત્તિને સ્થિર કરો. દયા દિવેલ, પ્રેમથી એનું પર્યાણું લાવો, અનન્ય પ્રેમથી. ભક્તિ હું ભાવ પ્રેમ વિના થાય છે? હે, એલા ભાવ પ્રેમ વિના વ્યવહાર નથી હાલતા. હાલે જો તમારો હગો ભાઈ હોય ને ઘીરે આવે ને મો ન બોલાવતા આવજો નહીં કહેજા, શું થાય છે? ભલે ને હગા ભાઈ એક માના ને એક બાપના દીકરા સહી, પણ તમારો ભાઈ તમારી ઘીરે આવે ને મોઢું મળજો ને બોલાવતા નહીં, શું સ્થિતિ થાય એ કહેજો. પછી હગો ભાઈ હોય તો બીજી વાર ઘેરે આવે કે ભાઈને લાડકાઈ આવી ગઈ, પાંચ પૈસા થયા, મારે ક્યાં એનું કાંઈ જોતું હતું, મને બોલાયું હોય નહીં, આવો ન કીધું. હે, ભાવપ્રેમ વિના વ્યવહાર હાલે છે? હે, તે ભાવપ્રેમ વિના ભક્તિ ક્યાં થાય? થાય વ્યવહારમાં એ ભાવપ્રેમની જરૂર પડતી હોય તો ભક્તિમાં ન પડે, ભક્તિમાં પડે, જરૂર છે. દયા દિવેલ, પ્રેમથી એનું પર્યાણું લાવો, અને સુરતાની એમાં દિવેટ બનાવો, સુરતારૂપી વાઇટ ગુરુ દિવેલમાં ગુરુ સ્વરૂપમાં સ્થિર કરો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. શબ્દ બ્રહ્મનું ચિંતવન એ બ્રહ્મ અગ્નિ પેટાવવાનો વિધિ છે. શ્વાસોશ્વાસે તમે શબ્દ બ્રહ્મનું ચિંતવન કરો, એ ઠોકર મારી રહ્યા છો અગ્નિને પ્રગટાવવાને માટે, બ્રહ્મ અગ્નિને પ્રગટાવવા માટેની એ વિધિ છે, વિજ્ઞાન છે. પછી જઈ અનુભવનો દીવો થાય એટલે ઠાકર દેખાય, અનુભવનો દીવો થાય તો ઠાકર દેખાય. ઘી તો ગમે એટલું બાળી નાખો નહીં, છતાંય વિધિ વિધાન માટે એકાદો દીવો કરાય, પણ કદાચ 1000 દીવા કરો તો શું ફાયદો? હે, હો ડબા યજ્ઞ કરીને એમાં ઘી ઓમી દો તો શું ફાયદો? એ ઘી કોક ગરીબ માણસ છોકરાને દઈએ એટલે આશીર્વાદ મળે, પણ નકરું બાળી નાખો તો એનો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. બ્રહ્મ અગ્નિ તો આમાં જલી રહ્યો છે, આ અગ્નિની અંદર ઘી ઓમો, કોઈને ખવરાવો, ખવરાવીને રાજી થાવ તો એ મોટામાં મોટો યજ્ઞ છે. કબીર કહે, કમાલ કો દો બાતા શીખલે, કર સાહેબ કી બંદગી ભૂખે કો, અનંદે તુલસી સંસાર મેં કર લેના દો કાચ, દેને કે ટુકડા ભલા લેને કો. હરિનામ, આ યજ્ઞ જ છે. કોઈને ખવરાવો એ યજ્ઞ છે, સમજાય તો, સમજાય તો એ યજ્ઞ જ છે. જો માઇન્ડમાં બેહે તો એ સારામાં સારો યજ્ઞ છે. એટલે આ અનુભવનો દીવો થાય ત્યારે ઠાકર દર્શન થાય છે. એટલે જગત ઉદાહરણ જાહ્નવી માતા કરે પાપથી નિસ્તાર, તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થનો પણ ઉદ્ધાર કરનાર સંત છે. ભાગવતમાં ભગીરથની કથા છે, જેણે ગંગાજીને પ્રસન્ન કર્યા, પૃથ્વી ઉપર ઉતારવાને માટે તપ કર્યું, તપથી ગંગાજી પ્રસન્ન થયા કે હું પૃથ્વી ઉપર આવું ભગીરથ, પણ હું આવીશ એટલે લોકો મારામાં પાપ ધોહે.
તો એ પાપ મારે ક્યાં ધોવાય એનો તારે વિચાર કરવો જોઈએ. ગંગાજીનો પ્રશ્ન, ગંગાજીનો પ્રશ્ન, હું પૃથ્વી ઉપર આવીશ એટલે લોકો મારામાં પાપ ધોઈશે, એ પાપ મારે ક્યાં ધોવાય એનો તારે વિચાર કરવો જોઈએ. તો ભગીરથે જવાબ આપ્યો કે માતાજી, સર્વસંગથી રહિત એવા મહાપુરુષ સંત જ્યારે આવીને તમારા અંદર પગનો સ્પર્શ કરશે ને એટલે તમે પાપથી મુક્ત થઈ જાઓ. સંત જ્યારે તમારામાં આવીને સ્નાન કરશે, તમારામાં પગ બોળશે એટલે તમે પવિત્ર થઈ જાઓ. તીર્થ નહીં પવિત્ર કરનાર સંત છે, આવો ભાગવતનો વ્યાસ મુનિનો મત છે. વ્યાસ મુનિનો ભાગવતનો મત છે કે તીર્થ નહીં, તીર્થત્વ આપનાર, તીર્થને પવિત્ર કરનાર મહાપુરુષ સદગુરુ સંત છે. તીર્થ ઉદાહરણ, સંત પોતે, અને તીર્થ નહીં સંતની આશ, તીર્થને સંતની આશા છે. અને ઘણા ગાતા હોય સાખી, લગભગ બધાની યાદ આવી છે, બાલાપન મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ વાકી આશા કરે કબ આવીને મળે હરીના દાસ. તો પછી તીર્થ જેની આશા કરતા હોય ત્યાં જ પૂગી જાવ ને. તમે તમારા ધંધામાં શું કરો, હા શું કહેજો, તમારે કોઈ દુકાન હોય માલ થાલ, દાખલા તરીકે મુંબઈમાં મોટો માલનો ટોકીસ હોય, ત્યાંથી નાના વેપારી માલ લાવે જથ્થાબંધ અને પોતાની નાની દુકાનમાં વેચે, એમ કરતા કરતા એને ખબર પડે કે મોટો વેપારી એ ક્યાંથી લાવે. લિંક ગોતે ને, લિંક, હે, હોશિયાર માઇન્ડવાળા હોય એ લિંક ગોતે ને કે ઈવડો એ ક્યાંથી લાવે, કે એ તો ફલાણે ઠેકાણે મોટી ફેક્ટરી છે, ત્યાં માલ બને છે, ત્યાંથી લાવે. એટલે આપણે ત્યાં પૂગીએ તો ઓલા વેપારી કરતા અહીંયાથી સસ્તો મળે, કારણ કે અહીંયા મેન્યુફેક્ચર છે, બને છે અહીંયા. એટલે આપણે સીધો પછી જ્યાંથી માલ બનતો હોય ત્યાંથી જ આપણે ડાયરેક્ટ ખરીદીને આપણે આપણા વેપારમાં વધારે નફો કમાવાના વિચાર કરીએ છીએ. તો હંમેશા નફો જ વિચારાય ને, હે, હંમેશા તુલસી નફા વિચારીએ કા ભલા બુરા છે કામ, પૂતશે મિલા હનુમાનજી ને હનુમાનજીથી મળી ગયા રામ. નફો વિચારાય, નફાનું ધ્યાન રખાય. વ્યવહારની અંદર પણ આપણે આવી લિંક ગોતીએ છીએ. તો લિંક ગોતી તો ખબર પડે કે તીર્થ જ્યાં પવિત્ર થાય છે આપણે ઈવડું ઈ જ કરાય, આપણે ઈવડું ઈ જ કરાય, એ ઠેકાણે આપણે પૂગી જવાય. અને ગાવા વાળાએ ગાયું છે, જેને લિંક મળી ગઈ એણે ગાયું છે કે બીજે બહુ ધક્કા ખાતા નહીં, અડસર તીરથ સંતને ચરણે ગંગા જમના જેવા. સંતનો સેવક છો અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીરથ મારા સંતના શરણે, કોટી ગંગા કોટી કાશી. જો જેને લિંક મળી ગઈ, સમજણ મળી, એ એમ કે છે કે તમારે નફાનો ધંધો કરવો હોય તો આ છે ભાઈ, તમારે નફાનો ધંધો કરવો હોય તો આવડો આ છે. તીર્થ ઉદાહરણ, સંત પોતે, સંતને તીર્થને પણ સંતની, તીર્થોને પણ સંતની આશા છે. આટલો બધો મહિમા શાસ્ત્રો દ્વારા મહાપુરુષોનો સંતોનો કહેવામાં ગાવામાં આવ્યો છે, છતાંય આપણું એમાં ક્યાંય ધ્યાન નથી. વિધિ વિધાનમાં અને ક્રિયા ક્રિયામણમાં માણસનું બહુ ધ્યાન છે. વિધિ વિધાનોમાં તમે ગમે એટલા ખુવાર કરો ને તોય માણસ તૈયાર થઈ જાય. હા ભાઈ, ભક્તિ કરવી હોય તો તમારે પછી આ રીતે કરવું પડે. જો સફળતા જોતી હોય તો સવારે વહેલા ઉઠી અને ટાઢે પાણીએ નાવાનું, ટાઢે પાણીએ નાહીને એમનેમ ભીનું પોત્યું રાખવાનું, બે માણાને નાવાનું, બે માણાને ભીના કપડાં રાખવાના, પછી ક્યાંકથી સૂતરનો દોરો મોટો દડો લેવો,
એ દડો લઈને પીપળો આજુબાજુમાં હોય ત્યાં જાવું. સવારમાં 4 વાગે ટાઢે પાણીએ નાહી ભીને પોતી એમનેમ રહી હથમાં દૂરો લઈ અને 2 માણાએ પીપળાને 108 આટા આમ ફરવા, તે પછી પીપળા પાસે 1 કલાક વાકું ઊભું રહેવું. પછી હો સાંડલા કરવા, તીકડે ત્યાંથી પાછા વળો ઘેરે આવો અને ઘેરે આવીને પછી ફલાણી વિધિ કરવી, ઢીકડી વિધિ કરવી, ઓછામાં ઓછી 2-3 કલાક આ તમારી વિધાનમાં જાય. આ બધું જો તમને પોષણ હોય ના બધું કરશે. તમારે કાંઈ ન કરવું કે તે એમાં હું એમાં હું. એટલે પહેલેથી ભાર ઉપાડવાના એવાયા છે ને એને હળવું થવું ગમતું. કર્મના ભાર ઉપાડવા વાળા છે એને ભાર હોય તો જ મજા આવે, ભાર વિના મજો ન આવે. ભાર મૂકવો હોય માથે. એમ કહે છે કે કુંભાર લોકો ગધેડા માથે ઓલું લગડું રાખે, 2 બાજુ વાસણ ભરે અને પછી ગામડે વેસવા જાય. પણ ભાર હોય એટલે ગધેડું હરખું હાલે, ઠામ વેસાઈ જાય એટલે ભાર હળવો થઈ જાય, પછી કોઈ વાતે હરખું હાલે નહીં. એટલે પછી કુંભાર યુક્તિ કરે કે 2 લગડાની અંદર 20-20 કિલોના પથ્થર મેલી દે, એટલે પછી ઠાવકું આવી જાય. એમાં ગધેડાઓને ભાર મેલો ને તો અરઘાલે ન કર ટાંગા ઉલાળે. અને વ્યવહારમાં એવું જ છે, ભાર મૂકી દો એટલે ગધેડું ઠાવકો હાલે, બાકી ભાર ન મૂક્યો એટલે ગધેડું તમારો વારો પાડી દે. તમારો વ્યવહારિક કંઈક પ્રસંગ હોય એટલે કેવું પડે, કાકા તમારા વિના નહીં હાલે, તમારે તો પ્રસંગ પતે ત્યાં સુધી અહીં ઊભે પગે રહેવાનું છે ને તમારા વિના 1 મિનિટ નહીં હાલે, તમને પૂછીને બધું કરવાનું છે. કાકો તમારે ખહેત કહેજો. જો કાકા ન પૂછ્યું, ભાર ન મૂક્યો અને જો ગધેડું ટાંગે ઉલાળે, ભૂખા બોલાવી દે તમારા, મન પૂછ્યું નહીં, બહુ ડાયા થઈ ગયાસ, અમે મોટા મીરા છે શું કામના, મોટા આમ થા શું કામના, ભાર ઉપાડવાના બીજું શું કામના મોટા. નરસિંહ મહેતો કે મને મારા સદગુરુએ ભાર ઉતારી નાખ્યો, મારા ગુરુએ મારો ભાર ઉતારી નાખ્યો, હળવા કર્મનો નરસિંહ મને વૈષ્ણવ આલા મારા હરિજનથી અંતર રાખે એના ફોગટ ફેરા ઠાલા, મારા નાથે મારા સદગુરુ દામોદરે મને હળવો કરી નાખ્યો, હળવા કર્મનો હું નરસિંહ. એવી સમજણ આપી કે કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું એ મારા પ્રભુની તોલે બીજો કોઈ ન આવે. હળવા કર્મનો નરસિંહ હળવો ફૂલ કરી દીધો, કર્તૃત્વ ભાવને જડ મૂળમાંથી કાઢી નાખ્યો. આધ્યાત્મિક માર્ગની યાત્રા ભાઈ એવી છે, આધ્યાત્મિક માર્ગની યાત્રા એવી છે કે કર્તૃત્વ ભાવ છૂટે ત્યારે તો યાત્રા ત્યાંથી શરૂ થાય છે. કર્તૃત્વ ભાવ છૂટે ત્યારે ત્યાંથી યાત્રા હજી શરૂ થાય છે. ગંગા સતીબાઈએ ગાયું, કાળ કર્મ અને સ્વભાવને જીતવો, કર્તૃત્વ ભાવને ટાળવો, સ્વભાવને જીતવો, કાળને જીતવો, આ ત્રણેય મોટી વાત છે. પણ નામના ધ્યાનથી કર્તૃત્વ ભાવ છૂટે, પ્રકૃતિ છૂટે અને કાળ ઉપર પણ વિજય મેળવી શકાય એવો પ્રતાપ નામનો છે. નામ એવી ઉપાસના છે. કર્મધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું મારા પ્રભુની તોલે નો આવે. ઓમય સંસાર વ્યવહારમાંય જુઓ, જેમ જેમ તમને સગવડ થતી જાય એમ નમાલી વસ્તુ તમે ઘરમાંથી કાઢતા જાઓ ને, કાઢતા જાઓ છો ને કે રાખો છો,
જેમ જેમ તમને આવક વધે, જેમ તમારી સ્થિતિ હારી થાય, એમ ઘરમાંથી નકામી વસ્તુ કાઢતા જાઓ, સારી વસાવતા જાઓ છો, ઘરની શોભા વધારતા જાઓ છો. બસ આમાં એમ જ કરવાનું છે. જેમ જેમ સમજણ આવે એમ નકામી વસ્તુ કાઢતી જાવી, સારી વસાવતી જાવી, નકામી કાઢતી જાવી, સારી વસાવતી. પણ કેટલાય લખણ હોય ને, કરોડો નો બંગલો બાંધે તો ભંગાર તો રાખે છે. અરે ભાઈ, હવે આને મૂક ગાંડા, પણ કે કાયમ આવે ભાઈ ભંગાર, હું કાયમ આવે, આને જવા દે. એમ નામનું ધ્યાન પ્રાપ્ત થયા પછી મલિન વિચારોને ચિત્તની અંદર આવવા ન દેવાય, રહેવા ન દેવાય. દુર્મતિ દૂર કરના, નિત્ય ધ્યાન ધણી કો ધરના. મલિન વિચાર આવ્યો કે તરત એના ઉપર આપણી ચોકી હોવી જોઈએ, ચોકી હોય, એને જાગ્રત નગરી કહેવાય. ભલે જીવણ બાપા એ અનુભવથી ગાયું કે જાગ્રત નગરીને સોર નો લૂંટે, પણ જાગ્રત નગરી કેને કેવી? એ ભાઈ, જાગ્રત નગરી કેને કેવી? કે એક મલિન વિચારનું સ્ફુરણ ફૂટ્યું કે તરત જ એને ટાળવાનો ઉપાય કર્યો, એ જાગ્રત નગરી છે. ન દૂર થાય તો નિત્ય ધ્યાન ધણીકો ધરન. સદગુરુનું ધ્યાન કરવું, પણ ગમે કરીને એ મલિન વિચારને ટાળવો, મલિન વિચારને ટાળવો. સહજાનંદ સ્વામીને કોઈ હરિભક્તોએ પૂછ્યું, ઘણી વખત ભૂંડો વિચાર આવે ને ટાળીએ તોય ટળતો નથી, તો શું કરવું? કે બને ત્યાં સુધી ભગવદ્ ભજન કરીને એ વિચારને ટાળવાનો પ્રયાસ કરવો, એમ કરતા ન ટળે તો કોઈ મહાપુરુષનો સથવારો કરવો, અને વિશેષ ટાળવાને માટે ક્યાંક એકલું ઉયું જવું, ક્યાંક એકાંતમાં ઉયું જવું. અને આપણી ગદગંગાના જે મોટા પુરુષો છે, બ્રહ્માનંદ સ્વામીન, ગોપાળાનંદ સ્વામીન, આવા મોટા મોટા જે પુરુષો છે, એના મોટા અવાજે એના નામ મંડવા લેવા, ગાંડા માણાની જેમ. એ મોટા પુરુષોના નામ લેતા પણ તમારો ભૂંડો વિચાર ટળી જાય. એટલે એવા કમાઈધારી ભાઈ મહાપુરુષોને યાદ કરીએ ને, થોય આપણી વિચારધારા બદલી જાય. અહીંયા સત્સંગમાં હું કામ ભેળા થઈએ છે? એવા મહાપુરુષોને યાદ કરી, એના ગુણાના વાદો ગાઈ, એને સ્મૃતિમાં લઈ, તો એની કમાઈ એવડી છે ને, એને તમે ખાલી યાદ કરો ને, ત્યાં તમારી વિચારધારાઓ બદલી જાય. મોટા પુરુષોને યાદ કરીએ ને, તો એ આપણી વિચારધારાઓ બદલી જાય અને આપણા હૃદયની અંદર ભાવ પ્રેમની જાગૃતિ થાય. એટલે કર્મધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું મારા પ્રભુની તોલેનો. હીરા માણેકના વેપારીને બકાલાની વાતો ગમે? હે, એને તો હીરા માણેકની સોદાની ઈ જે વાતો કરો તો ગમે, પણ હીરા માણેકનો વેપારી હોય, એને રીંગણા એટલા કિલો આવે ને, ઘેહોડાનો આ ભાવ ને, કોબીનો આ ભાવ ને, કોથમીની ફાવે ને, સેટિંગ આવે, એને ઓલી વાતો હોય તો મજા આવે. એમ ગુરુનો બાળક છે ને, એને મહાપદની વાતો હોય તો જ મજો આવે. કિતના લંબા કિતના છોટા, કિતના બ્રહ્મ કા અનુમાના, સોય શબ્દ કા ભેદ બતાવો, બાકી ઓર છોડો જ્ઞાન. અમને હવે રોષક વાતોમાં રસ નથી, અમને શાકભાજીની વાતોમાં રસ નથી. પણ કેટલાય હીરા માણેકના વેપારી થયા તો હોય, શાકભાજીમાં મન મોહે, શાકભાજીમાં મન મોહે. મોટો કરોડપતિ છે, હીરા માણેકનો વેપાર દેશ પ્રદેશમાં હાલે, પ્રદેશમાં જેની પેઢીઓ, લાખો કરોડોનો આસામી, મોટો બંગલો, એ બંગલાની પડખે એક શાકભાજી વાળો રહી, એ શાકભાજી વાળાને ઘરવાળીને શેઠાણીને બેને બેહવાનું ભેળું, શેઠાણીને કાંઈ કામકાજ હોય ને બજારમાં લેવાનું હોય તો આ બાઈને મોકલે, બિચારી લ્યાવી દે, એટલે મિત્રા સારી થઈ ગઈ. એક દી બારને ઓટલે ભેળ્યું બેઠ્યું થયું, એટલે આ શેઠાણીએ પૂછ્યું કે ભાઈ તમારે શેનો ધંધો? કે બેન અમારે શાકભાજીનો.
એમાં શું મળે? અરે બહુ સારું બેન, બમણા તમણા કોક દી શ્યાર ઘણા, શું વાત કરીશું કા, બહુ સારું અમારે. એટલે શેઠાણી વિચાર કર્યો કે અમારે શું કમાતા છીએ, અમારે શું કમાતા છીએ. એટલે એક દી શેઠ આવ્યા બપોરે જમવા, જમી લીધું, ઇંડોળા ખાટે બેઠા એટલે પાનબીડું કરી દીધું, પાનબીડું આપીને શેઠાણી પડખે બેસી ગયા અને વાત કાઢી કે શેઠ આપણે કમાણી શું કે કેમ આજ નવો કોટો ખોઈ દી, આપણી અડધી જિંદગી વહી ગઈ, પૈણા એને ના વળી, આજ હું કમાણી. કે ના ના, પૂછું છું શેઠાણી, આપણે રૂપિયે પૈ બે પૈ એ આપણો નફો. ઓ હો હો હો, પૈ બે પૈ તઈ એમ કયો ને, આ તો વડવા મૂકી ગયા ને ખાવશો, પૈ બે પૈ. પણ તારે કઈ ઘટે છે? જે જોતું હોય કે, તારા ઘરમાં બધી વસ્તુ આવી જાય, બોલ. ના એ કઈ ઘટતું નથી, પણ આ તો ગઈઠિયા મેલી ગયા, પૈ બે પૈમાં શું થાય? આ મારી બેનપણીનો ઘરવાળો બમણા તમણા શ્યાર ઘણા કરે બકાલામ, એમનામ બુદ્ધિ કહેવાય. ગુરુના બાળકને કર્મકાંડની વાત મોટી લાગે ને, આના જેવું છો, આના જેવું છે. એક કરોડ અશ્વ મેઘ યજ્ઞ કરતા નામનો મહિમા મોટો, આટલી વાત યાદ રાખજો. નામનો મહિમા મોટો છે, નામ સમાન કોઈ વસ્તુ નથી. શેઠ કે હોય જેવી જેની આવડક પ્રમાણે સૌ ધંધો કરે, પણ શેઠાણી પડી લીધી, પૈ બે પૈ, પૈ બે પૈ. શેઠ કહેવા ગાંડી નું શું સમજાવું, પણ હવે મોકો આવે આ વાતથી તો આને કઈ સમજાવાય નહીં, અમુક વિષય એવા હોય એને પ્રેક્ટિકલ જ જ્ઞાન આપવું પડે, વાતમાં પછી ન સમજે, પછી પ્રેક્ટિકલ એને બતાવવું પડે. એક આપણે સત્સંગી અનુભવી માણા એ કંઈક મીરાબાઈની વાત કરે કે મીરાબાઈને સપનું આવ્યું ને સપનામાં એવો ભાવ થઈ ગયો કે સવારે અંગ ઉપર પીઠીના પીળા ડાઘ દેખાણા. તે એક ભાઈએ અટ લીધી કે ઈ ન બને, મન ઉપર અસર થાય, શરીર ઉપર કેવી રીતે થાય? કે ભાઈ શરીર ઉપર થાય, કે ના એ હું ન માનું, એવી અટ લીધી. અને આ ભાઈ આમ દરબાર માણા ને વટદાર આદમી, પડખે ભાઠોય રાખે, હાથમાં બળો લઈને કે તારી જાતનો, હે બાપુ હે બાપુ, મારતા નહીં મારતા નહીં, અસર થઈ કે ન થઈ, વેખરી વાણીના શબ્દો તારો શેરો બદલાઈ નહીં ગયો, તો પ્રેમ છે બદલાઈ નાખ, હા બાપુ હાસુ હાસુ. એટલે કે આને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડશે. એટલે શેઠે વાત મનમાં રાખી, બરાબર મોકો થયો પરદેશથી, 20-22 મોટા મોટા ધરકધર શેઠિયાઓ મુલાકાત માટે આવતા હતા. ફોન આવી ગયો, શેઠે જઈને શેઠાણીને કીધું કે પરદેશથી મારા 22 ધરકધર વેપારી, કોઈ દી નથી આવ્યા, પહેલી વહેલી મારી મુલાકાતે આવે છે, તેના માટે આ રીતે જમવાની વ્યવસ્થાને એને આપણે સોનાના સેટમાં જમાડવાના છે, પણ 22 સેટ આપણી પાસે છે અને 22 વેપારી છે, મારે એની આરે બેહવું પડે ને. બીજા સાંદીના તો 50 છે, પણ એક સાંદીનો લઈને હું બેહું તો શેઠિયાઓને ખબર પડી જાય નાના ઘરમાં 22 જ સોનાના સેટ છે, એથી વધારે આપણું તળિયું દેખાઈ જાય. એટલે હજી વેપારી નથી આવ્યા, તો તારી પા બેનપણી એનો ઘરવાળાને ધંધો બહુ સારો, તું કહેતી બમણા ને તમણા કરે, તો નથી વેપારી આવ્યા, તો એક સેટ લઈ આવી રાખની અને ગાંડી ધોડી. હે બેન અમારે પરદેશી 22 મોટા શેઠિયાઓ આવે છે,
અને એને અમારે સોનાના શેઠમાં જમાડવાના છે. અમારા ઘરમાં 22 શેઠ છે, પણ તાર ભાઈને આરે બેહવું પડે એટલે બીજો શેટ લઈને બેહે તો ખરાબ લાગે એટલે નથી આવ્યા. તા મને એક સોનાનો શેટ દેની. ઓલી બકાલાવાળી કે શેઠ હું બેન, કે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાની સમસી, સોનાનો લોટો, આને બેન શેઠ કહેવાય. અરે મારી માં, અમે થાનકડીમ ખાઈશ, હાનકડીમાં શેઠાણી હલવાણી. કે હાનકડી હું એ મન નથી ખબર. એટલે કુંભારિયાથી ઠીકરાનું મોટું કોળિયું લ્યાવે એને હાનકડી કે જો અમે આ ઠીકરાને ઠામમાં ખાઈ, અમારા ઘરમાં ત્રાંબા પિત્તળના નથી. એવી બિચારી લજાઈ ગઈ. શેઠને કે તમે ખરા છો ને, ન્યા ક્યાં મોકલી, એના ઘરમાં ત્રાંબા પિત્તળના વાસણ નથી. તું સોટી છો, બમણા તમણા કરે, હું ક્યાં કહું છું. એમ તમને એમ લાગતું હોય કે આવા મોટા મોટા કાર્ય કરીને પુણ્ય બમણું તમણું કમાય છે, પણ નામની સાધનાના પુણ્યને કોઈ નહીં ભૂગે. પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સોહમશે તમારા આત્માને ઓળખી લેજો. કરોડો કલ્પવૃક્ષ કરતા પણ નામનો મહિમા અધિક છે. નામનું પુણ્ય એવડું છે. એટલે વિઘ્ન વિધારણ નામ હે, અભ્યાનંદ અખંડ, પાતક સર્વે પર હરે જો કોઈ ગુરુનું ધ્યાન ધરન. અનેક વિઘ્નોમાંથી, અનેક આવરણોમાંથી છોડાવનારો હોય તો નામ છે. નામ સમાન બીજી કોઈ સાધના નથી, નથી અને નામ છે. એટલે તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થ અને સંતની આસ, સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઓલા. જે સંત સમાગમ પામ્યા એને જીવનની અંદર અખંડ આનંદ છે, અખંડ આનંદ ઓલાશે. કે જે આનંદનો અવધિ કોઈ દી ખૂટતો નથી, તૂટતો, જે આનંદની કોઈ સીમા નથી, અખંડ આનંદ ઉલ્લાસ. સંત સમાગમ પામ્યા જે નર તેને અખંડ આનંદ ઉલ્લાસ. દાસ લાભુ સંત પોતે છે મુક્તિના દ્વાર. સંત છે એ મુક્તિનું દ્વાર છે, મોક્ષ મુક્તિ માટે, જીવન મુક્તિના લાભ માટે. મોટામાં મોટો ઉપાય હોય તો મહાપુરુષની સેવા છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વ દેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ દેવ જેમાં સમાઈ જાય, જેમ આકાશની અંદર બધા બ્રહ્માંડો સમાઈ શકે છે અને આકાશ સહિત બધા બ્રહ્માંડો ગુરુ તત્વમાં સમાઈ શકે છે. વૈજ્ઞાનિકોને પૂછી જુઓ કે અનંત બ્રહ્માંડો આકાશની અંદર સમાઈને રહેલા છે એ કેને આધારે છે? ગુરુ તત્વને આધારે છે. રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણો વચનમાં, એ વચન કોઈ વિરલાની પાસ. વચન સ્વરૂપી શબ્દ બ્રહ્મ સ્વરૂપી તત્વ ગુરુ છે, તત્વ ગુરુ છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વ દેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ દેવ એની અંદર સમાઈ જાય છે અને એકની પૂજામાં સર્વની પૂજા છે. તમે કોઈને માનો ન માનો એવી વાત જ નથી. લોકો તો એકાદા દેવને માને, એકની ઉપાસના કરે કે ભાઈ અમારામાં અંબાજી પૂજાય, પછી અમે ખોડિયાને ન પૂજીએ, અમારા કુળદેવી અંબાજીમાં. કોઈ કે અમારે ખોડિયાર માતાજી અમારા કુળદેવી છે, પછી બીજા દેવીને ઈ ન પૂજે.
તમારે તો દુનિયાભરની દેવીઓ જે તમને આવડતા હોય નામ તોય, ભલે ન આવડતા હોય તોય, ભલે દુનિયાભરના દેવ બધાય ભગવાનના અવતારો તમે સર્વને સેવી રહ્યા છો, સર્વને પૂજી રહ્યા છો. એકની પૂજામાં એ સર્વની પૂજા થાય છે, એકની સેવામાં સર્વની સેવા થાય છે. એટલે આને આપણે માનીએ છીએ ને આને નથી માનતા એવું નહીં, આપણે માટે સર્વ માન્ય છે અને આપણે માટે સર્વ સ્વરૂપી આપણા ગુરુનું રૂપ છે. સર્વ દેવ દેવી સમાય ગુરુમાં, ગુરુ પ્રતાપે દેવ થાય. સર્વરૂપ એક જ ગુરુના એ ધ્યાનનું મૂળ કહેવાય, ગુરુ ધ્યાનનું મૂળ કહેવાય. સર્વ એની અંદર સમાઈ જાય છે, નાસ્તિકતા નથી. સત્યનામની ઉપાસના એ આસ્તિકતા છે, આસ્તિકતા છે. એમાં નાસ્તિકતા જેવું કંઈ આવે નહીં, ખંડન મંડન જેવું કંઈ આવે નહીં. તમે સર્વને ઉપાસી રહ્યા છો, સર્વ જેમાં સમાઈને રહ્યા છે એ તત્વને ઉપાસો, એટલે સર્વની ઉપાસના થઈ ગઈ. મૂળમાં પાણી રહેતો આખા વૃક્ષમાં નો. પૂજા ગુરુની કીજીએ સર્વ હિ પૂજા તે માય, જીમી જળ શીશે મૂળ તરું શાખા પત્ર ધાર. ઝાડના મૂળમાં પાણી રેડો એટલે આખા વૃક્ષની શાખા પ્રતિ શાખા બધે પહોંચી જાય છે. ગુરુ શક્તિ છે, ખાલી વ્યક્તિ નથી. ગુરુ શક્તિ છે, ખાલી વ્યક્તિ નથી. જે શક્તિએ અનંત બ્રહ્માંડોને ધારણ કરી રાખ્યા એ શક્તિ ગુરુ છે. એ તત્વને જેણે ઓળખ્યું એ મહાપુરુષની દેહની પૂજામાં એ ગુરુની પૂજા છે. દેહની પૂજા નથી, દેહની અંદર જે તત્વનું પ્રાગટ્ય થયું એની પૂજા છે. એ મૂર્તિની પૂજા નથી, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા છે. તમે કોઈ પણ બ્રાહ્મણોને પૂછી જોજો ને બધાને ખબર છે કે શિલ્પકારની દુકાનમાં કોઈ મૂર્તિ અગરબત્તી કરવા જાય છે? ઢગલાબંધ મૂર્તિ પડી છે, રામની કૃષ્ણની દેવની દેવીઓની ઢગલાબંધ પડી. ત્યાં તમે ખરીદવા જાઓ તોય પગે નહીં લાગો, ત્યાંથી ખરીદી આવશો ઘરમાં મૂકશો તોય પગે નહીં લાગો. મંદિર તૈયાર થાય, બ્રાહ્મણોને બોલાવો, બ્રાહ્મણોને બોલાવીને મૂર્તિની અંદર જ્યારે પ્રાણની પ્રતિષ્ઠા કરવામાં આવે, પ્રાણને આરોપવામાં આવે, પછી એ મૂર્તિ પૂજવા લાયક બને છે. મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પૂજવા લાયક છે, એમાં દેહની અંદર પ્રાણ પુરુષનું જે પ્રાગટ્ય છે અને એનો જેને અનુભવ કર્યો છે, જે ઘટની અંદર આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થયું છે એની પૂજા છે. દેહની પૂજા નથી. દેહ તો આઠ માસના આંડલા આપણો દેહ હોય તોય, ભલે સંતોનો હોય તોય, ભલે આ તો આઠ માસના આંડલા છે. જો દેહની પૂજા હોય તો રૂડો રૂપાળો હારો માણા ગોતીને એને ન પૂજીએ? બહુ સારી આઈટમ હોય દેખાવડી, એને ન ગોતી આવી ભાઈરે પૂજવા જેવો હો, આમ ટકો બકો ઝબકે છે એની નો પૂજા કરી. જનક ગાંડો હતો કે આઠ વાળા આઠ વાંક વાળા અષ્ટાવકરણ પૂજે ગાંડો હતો, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું હતું એટલે એની પૂજા કરતો હતો. નકર જનક જેવો માણા આઠ વાંક વાળાને હું કામ પૂજે ભાઈ, હું કામ પૂજે? દેહની પૂજા જ નથી, દેહની અંદર ચેતન બ્રહ્મ જે બિરાજમાન છે એની પૂજા છે. એની જેને ઓળખાણ કરી છે ન્યા પૂજા છે. પછી દેખા દેખી જેની તેની કરે, એક વાત હોવાનો મત નહીં, હવે જેની જેવી સમજણ, જેવી જેની સમજણ, એની બહુ વ્યાખ્યા કરવાની કઈ જરૂર નથી. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વદેવ જેની અંદર સમાઈ જાય એવું એ મહાન તત્વ છે. અને એ સ્વરૂપની અંદર સર્વ સ્વરૂપનો તમે સમાસ કરી શકો છો. ગમે એવડી નદીઓ સાયરમાં સમાવી શકાય, સમાવી શકાય, ગમે એવી નદીઓ સાયરની અંદર સમાઈ શકાય, એમ ગુરુ સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે,
સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે. બધા પ્રકાશ સૂર્યની અંદર સમાઈ જાય. ચંદ્ર સહિત અનેક તારાઓ આકાશની અંદર પ્રકાશી રહ્યા છે, પણ સૂર્યનો ઉદય થાય એટલે બધાનો પ્રકાશ સૂર્યમાં સમાઈ જાય. એમ દેવ દેવી રૂપી અનેક દીવડીઓ પ્રકાશિત બળી રહી છે. બધો પ્રકાશ ગુરુ સૂર્યની અંદર સમાઈ જાય છે. એના શરણા સેવીને જ એ દીવડી પ્રગટેલી હોય છે, એમાં જ સમાય છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. સર્વ ઘાટ પૃથ્વીના છે, નાના મોટા બધા ઘાટ પણ પૃથ્વીના છે. તમે એક પૃથ્વી બોલો એટલે એની અંદર પૃથ્વી ઉપર વસેલા જે જે દેશો બધું આવી ગયું. કોઈ દેશ પૃથ્વી વગરનો હોય, પછી લંડન કયો, આફ્રિકા કયો, અમેરિકા કયો, યુરોપના દેશો કયો, આરબ કન્ટ્રી કયો, જે કાંઈ કહેવાતા દેશો બધા પૃથ્વી ઉપર વસેલા છે. પૃથ્વી એક બોલ્યા એટલે બધા દેશ આવી ગયા. બધું પૃથ્વી ઉપર છે. અનેક નદીઓ, અનેક તીર્થો, બધું પૃથ્વી ઉપર છે. હે, અને પૃથ્વી સહિત અનંત બ્રહ્માંડો ગુરુમાં છે. ગુરુ બોલ્યા એટલે બધું આવી ગયું. ગુરુ બોલ્યા એટલે બધું આવી ગયું. નામ લિયા હરિ કા જિસને ઓર કા નામ લિયા કે ન લિયા. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ તમારો આત્મા છે. તમે 50 કરોડનો બંગલો બનાવો પણ તમારા દેહમાં આત્મા ન હોય તો શું ભોગવો? સર્વ સુખનું કારણ શું છે? અને ખાવાની પીવાની અનેક વસ્તુ છે, પણ જ્યાં સુધી માલિકો રાવડો આ બિરાજે ત્યાં સુધી હવા જ લેવાય, નકર સાઈની સ્પીડ્યું રહીએ. કોણ ખાય, કોણ ગળે ઉતારે, હે, કોણ ગળે ઉતારે? પછી અનેક ભાતની વાનગી ગમે હોય પણ ગળે કોણ ઉતારે? સર્વ સુખનું કારણ તો આત્મા જ છે, બીજું કાંઈ જ એ ન હોય તો બધા સુખ નકામા. સર્વ સુખનું સાધન પોતાનો આત્મા છે, એના થકી બધા સુખો ભોગવી શકાય છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાય એવું ગુરુ તત્વ મહાન. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે પણ વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. અનેક નદી નાળા કયો એનો સમાસ ક્યાં થાય? સાયરમાં. ભલે ડેમ તમે ગમે એવડા મોટા બાંધ્યા, ઓવરફ્લો રાખવો પડે. એ ભરાઈ જાય એટલે પ્રવાહને પાછો કાઢવાનો નિકાલ જોઈ. ડેમય ભરાઈ જાય પણ એ પ્રવાહને તમે હાંચવી ન હગો ડેમ બાંધીને, કે આ એવડી મોટી નદી છે ને હાટે ડેમય એવડું બાંધ્યું ને ગમે એટલા ઇંચ વરસાદ પડે પણ બધું પાણી આ ડેમમાં હમાઈ રહી બને એમ છે? એવું બને? ઓવરફ્લો રાખ્યા વિનાનો છૂટકો જ નહીં. હે, પણ એવી અનેક નદીઓ સાયરની અંદર જાય, સાયરમાં ક્યાંય ઓવરફ્લો રાખવો પડે? હે નહીં. બધી નદીઓના પ્રવાહને સાયર સમાવી શકે છે. એમ તમે વૃત્તિને અમુક પ્રકારનું સુખ ઊભું કરીને એમાં વૃત્તિને સંતોષ પમાડી શકશો એ વાતમાં માલ નથી. એમ તો તૂટી ગયા આપણે ડેમ બાંધી બાંધી. આ કરશો ને આપણી વૃત્તિને આનંદ આવશે, આ કરશો ને આનંદ આવશે. બહુ બળ કરીને 5 કરોડનો બંગલો બાંધે ને જ્યાં મિત્રને ત્યાં આટો મારે ખરું, ઓના જેવું આપણે ફર્નિચર નહીં. એન્જિનિયર કોક જુદો જ કોઈ તો વળી એમ થાય કે હવે એવું ડેમ બાંધવું. એવું ડેમ બાંધે તો આ પ્રવાહ જ વૃત્તિનો એવો છે, તેથી પાછું કઈ ખારું પાડે. ફોરેનમાં ફરવા ગયો એના વેપારીને ત્યાં આટો માર્યો ખરો, આપણે આવું નહીં, આપણે તો બંગલો એવડો બાંધ્યો પણ આને જ ગેંડીમાં હોના નળ છે.
મરીજ આવી આવું કરવું, તૂટી જાય તો કઈ શેડો આવે, અને આમાં આ શેડો આવે એમ છે ક્યાંય? હે, એની કોઈ સીમા જ નથી. વૃત્તિના પ્રવાહને તમે કોઈ આવા સુખના ડેમો બાંધી અને તમે સ્થિર કરી શકો, શાંત કરી શકો, એ વાતમાં માલ નથી. જેમ નદીનો પ્રવાહ ડેમમાં ન રોકી શકીએ, એમ વૃત્તિના પ્રવાહને કોઈ સુખના સાધનોમાં તમે રોકી અને શાંત ન પાડી શકો. વૃત્તિ તો ગુરુ બ્રહ્મ સાયરમાં સમાય, વૃત્તિ ગુરુ બ્રહ્મ સાયરમાં સમાય. સમાય તો ખરી, પણ વૃત્તિનું જ વિસ્મરણ થઈ જાય. જેમ નદી સાયરમાં સમાતા નદીનું જ વિસ્મરણ થઈ જાય, નદી જ મટી જાય. સાયરને મળી ગઈ પછી નદી રહે છે, અને સાયરની અંદર કોઈ નોખો પ્રવાહ તમે જોઈ શકો છો કે આ સાયરની અંદર ગંગાજી ભળી, ઓલું પાણી રહ્યું આ સાયરમાં એ ગંગાજીનું છે, ઓલું રહ્યું એ નર્મદાનું છે, ઓલું યમુનાજીનું છે, ઓલું કૃષ્ણાનું છે, ઓલું કાવેરીનું છે. સમુદ્રની અંદર કોઈ પાણી જુદું પાડી શકો? નદી સાયર રૂપ બની જાય, એમ વૃત્તિ બ્રહ્માકાર બની જાય, અન્યા જ હમાય છે, એ સિવાય ક્યાંય હમાવાની નથી. એટલે શેક ડેમના લપ ન કરાય, ડેમ બાંધવાનો લપ ન કરાય. એ પ્રવાહને સીધો જ્યાં હમાય હોય ને, હમાય એમ હોય ત્યાં જ જવા દેવાય. દેહ મન કર્મ છે પર આત્મા સાક્ષી રૂપે જે રહ્યો, સદગુરુના શરણ ગ્રહી લે ની ઉત્તમ ઉપાય એ જ કયો. ગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો, હરદમ મેં સદગુરુને પરખી દાસ લાભુ કો બોધ દિયો, જોઈ છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પિછાન લિયો, આપ જાગ્યા વિના સ્વપ્ન નાશે આ સિદ્ધાંતને પ્રગટ કયો. વૃત્તિ એક ગુરુ શરણમાં જ વિરામે છે, વૃત્તિને વિરામમાંનું સાધન સદગુરુનું શરણ છે, ગુરુનું ચરણ છે, ન્યાજ વૃત્તિ વિરામે. અને જેની જેની વિરામી એની ન્યાજ વિરામી છે, ન્યાજ વિરામી છે, ન્યાજ એનો મોક્ષ છે. વૃત્તિનો મોક્ષ ગુરુ શરણ સિવાય નથી, નથી અને નથી, નથી. એ સિવાય ક્યાંય વૃત્તિ શાંત ન થાય. અરે સુખના ડેમો તો ઠીક, વ્રતો ઉપાસનાના મોટા મોટા ડેમ બાંધો તોય વૃત્તિ શાંત થાય એમ નથી. 100 અશ્વમેઘ યજ્ઞ કરો એટલે તમારી વૃત્તિ શાંત થાય? નહીં, વધારે પ્રજલિત થાય. વખત છે અભિમાની થાય, કોઈ ન કરી શકે, આપણે કર્યા, આપણે કર્યા. હા, બીજા તો વીન પછી એમ સમૂહ લગ્ન કરતા હતા, આપણે કર્યા 1,00,000. અભિમાની વૃત્તિ થઈ, પુણ્યનું અભિમાન આવ્યું. દવાનું રિએક્શન આવે નહીં, સારું શું થાય? રિએક્શન સારું, તે પુણ્યનું રિએક્શન ન આવવું જોઈએ બાપુ, એનું રિએક્શન ના આવવું જોઈએ. રિએક્શન આવે તો કરી કમાણી ધૂળ ધાણી. જે દવાથી રોગ મટાડવો તો હમનું એનું રિએક્શન આવ્યું. પુણ્યથી અહમનો અભિમાનનો રોગ મટાડવો તો હમનું એનું રિએક્શન આવ્યું. મેં કર્યું ભાઈ, આપણો જન્મ નહોતો તેથી ઘણાય પૈણી ગયા, પણ છતાંય સારા કામો કરવા કરવાની ભાવના રાખવી, ન કરવું એમ પણ કહેવાનો હેતુ, કરવું જોઈએ, કરવાની જરૂર છે. જરૂર કુદરતે દીધું હોય તો પુણ્યદાનની ધારા ચાલુ રાખો, પણ અભિમાન નહીં, અહમ નહીં. એટલે આવા સારા સારા શુભકર્મના શેક ડેમો બાંધો તો એમાં વૃત્તિ શાંત નથી થતી, વૃત્તિ શાંત નથી થતી. વૃત્તિને શાંત કરવાનો ઉપાય તો એક જ, નામનું ધ્યાન છે. નામનું ધ્યાન છે, નામના ધ્યાનથી જ વૃત્તિ શાંત થાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે વૃત્તિ ઘાટ અનેક ઈચ્છે, વૃત્તિ નોખા નોખા ઘાટોને ઈચ્છી રહી છે,
એ ઘાટ જ્યાં પ્રાપ્ત થાય તેમ થાય કે હજી આ બરાબર નહીં, એ ઘાટ પ્રાપ્ત થાય કેમ થાય આ બરાબર નહીં. વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે, ગુરુના સ્વરૂપની અંદર વૃત્તિનો મોક્ષ છે, એ સિવાય નહીં. સર્વરૂપનું કારણ ચક્ષુ, ઘાટ અનેક નિહાળે છે, ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સર્વરૂપનું કારણ આપણી આંખ છે, આંખ ન હોય તો દુનિયાની અજાયબી તમે શું જુઓ? આંધળાના ઘરમાં ગમે એવો હારો ફર્નિચર કરી દો એને શું કામનું? એને જોખમ જ ન કરાય, એને ડિઝાઇન જોવાની ક્યાં લપ કરવી, હે? એને જ નથી દેખાવાની, હે? દેખાય? સર્વરૂપનું કારણ તમારી આંખ છે, ચક્ષુ છે. ચક્ષુ થકી તમે રૂપને નિહાળી શકો, ચક્ષુ ન હોય તો કાંઈ ન નિહાળી શકો. એમ જ્યારે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે કુદરતની અજાયબી દેખાય અને કુદરત મહારાજનું સ્વરૂપ દેખાય, અનુભવની આંખ જ્યારે મળે. જેને અનુભવની આંખ મળી એને ખબર પડી કે રામ શું કહેવાય, કૃષ્ણ શું કહેવાય, બ્રહ્મા શું કહેવાય, વિષ્ણુ શું કહેવાય, શિવજી મહારાજ શું કહેવાય. જેને અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એણે એ સ્વરૂપને યથાર્થ નિહાળ્યું છે. ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. એ દ્રષ્ટિ જેને મળી એને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા અનુભવની આંખ મળી. ગધેડાની અંદર રામેશ્વર દેખાણા એકનાથ મહારાજને અનુભવની આંખ પ્રાપ્ત થઈ. અનુભવ દ્રષ્ટિ વિના પારબ્રહ્મ સ્વરૂપ દેખાતું નથી. પારબ્રહ્મ સ્વરૂપની અજાયબી અનુભવની દ્રષ્ટિથી દેખાય. અનુભવ દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો એ સ્વરૂપ દેખાય, તો એની અજાયબી દેખાય. તો જેને અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને આખા જગતની અંદર કુદરતની અજાયબી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. ને જગત નથી દેખાતું, કુદરતની કળા દેખાય છે. એને જગત નથી દેખાતું, એને કુદરતની કળા દેખાય. નારણદાસ ભંગી જ્ઞાતિમાં થઈ ગયા, એણે મોર જોયો તો મોરમાં એને ભગવાનનું રૂપ દેખાણું આવડું, ને રૂપ ક્યાંથી લાવ્યો? મોરલાતું મૃત્યુલોકમાં આવ્યો. એને કુદરતની કળા દેખાય છે જેને અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. બાકી અનુભવ દ્રષ્ટિ નહોતી તો કૃષ્ણ જેવી અજાયબી દુર્યોધનને ન દેખાણી. દ્રષ્ટિ નહોતી તો કૃષ્ણ જેવી અજાયબી દુર્યોધનને ન દેખાણી. આ તો તમને કંઈક અનુભવની આંખ પ્રાપ્ત થઈ છે ને એટલે તમને સદગુરુમાં પરમાત્માનું રૂપ દેખાય છે. તમને અનુભવની આંખ મળી છે એટલે તમને એ રૂપ દેખાય. ને બીજા એમ કે પણ હું આ ગુરુ ગુરુ સોટી પીડ્યા છે, ખોટા ખોટી થાય છે, અટાણનો આ આધુનિક જમાનો આરા માઈ કાંગલા જવા લાગે. ભજન ને સત્સંગ ને સંતો આવે ને ફલાણું ઢીકડું ને આ ખોટા ખોટી થાય છે, હે? કારણ કે એની પાસે આંખ નથી ને એમાં એનો વાંક નથી, એમાં એનો દોષ નથી, એની પાસે એ આંખ નથી. અનુભવ દ્રષ્ટિ વિના કુદરતની અજાયબી દેખાતી. ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુગમ દ્રષ્ટિથી બધું દેખાય છે, અજાયબી દેખાય છે, કુદરતની કળા દેખાય છે. ગુરુરૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે, લઘુરૂપ હું દાસ લાવો મારે ગુરુ સ્વરૂપમાં સમાવું. ગુરુરૂપી મોટું તત્વ છે, એની અંદર ગમે એ સમાઈ શકે છે, એની અંદર ગમે એ શકાય છે. લઘુરૂપ આપણું છે, દાસરૂપ આપણું છે. દાસત્વ ભાવે આપણે એ સ્વરૂપની અંદર સમાઈ જવું છે.
બસ મોક્ષ મુક્તિનો આ નિવેડો છે ભાઈ, મોક્ષ મુક્તિનો આ નિવેડો છે કે હું તુહી સ્વરૂપમાં સમાઈ જાય, એ મોક્ષ મુક્તિનો નિવેડો. તુહી સ્વરૂપ ગુરુ છે અને હું સ્વરૂપ આપણો જીવભાવ છે. હું સ્વરૂપ આપણો જીવભાવ છે. આ જીવભાવ તુહી સ્વરૂપ ગુરુમાં સમાઈ જવાનું છે. એટલે હર શ્વાસે સ્મરણ કરીને તમે વ્યષ્ટિરૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરી રહ્યા છો. સ્મરણની અંદર તમારો બાહિર વિરામ છે, તમારો બાહિર વિરામ છે. વ્યષ્ટિરૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના તમે હર શ્વાસે કરી રહ્યા છો. તુહી તુહી પોકારી રહ્યા છો, તારા સ્વરૂપમાં સમાઈ જવું છે. બસ બીજું કાંઈ કરવું નથી, તારા સ્વરૂપમાં સમાઈ જવું છે. એ સ્વરૂપની અંદર સમાઈ ગયો એ ભક્તિ પદની પરિપક્વ અવસ્થા છે. એ સ્વરૂપની અંદર સમાઈ ગયો એ ભક્તિ પદની પરિપક્વ અવસ્થા છે કે હું મટીને તુહી સ્વરૂપમાં સમાઈ ગયો. પછી હું નહીં ને તુહી સદા, ન્યા માયાનો હું જોર, એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. હું મટી અને તુહી સ્વરૂપની અંદર સમાઈ ગયો, ન્યા માયાનું હું જોર. માયાનું શું આવરણ? કે કાંઈ નહીં. એ ઢીમર ઝાડ ડારે કાંક રહી, મિનહી હો ગઈ એ પાણી. ઢીમર હવે ઝાડ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું તો તમારી ઝાડની અંદર આવે કોણ? બસ જે વૃત્તિ મન નિરંજન સ્વરૂપની અંદર સમાઈ ગયા પછી એને કોણ જાળમાં ફસાવી શકે? કંઈક અસ્તિત્વ હોય તો પકડાય. હવે એનું અસ્તિત્વ જ મટી ગયું, એનું હું પણ આનું અસ્તિત્વ જ મટી ગયું. જ્યાં હું પણ આનું અસ્તિત્વ મટી ગયું, અહીંયા ધણી પોતે જ તખતે આવીને બિરાજી ગયો છે. ધણી કુદરત પોતે આવીને જ એ તખત ઉપર બિરાજી ગયો છે. ન્યા પછે કોઈ માયાનું આવરણ ન્યા નથી. પછી સુખને દુઃખની નાવે એડકી વ્યાપે નહીં કામને ક્રોધ, ગંગા સતી બોલ્યા ભાંગી મારા દિલની ભ્રાંત, હવે મેરું ડગે તોય મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસીનો જાય આશે હરિજનોના. એટલે અતો કાંઈક જેની પૂર્વજન્મની કમાઈ છે, જેના ખાતાની અંદર હૃદય ખજાનાની અંદર આ ગુંજ પડી છે, એને આ મહાપુરુષોની વાતો સમજાય છે, એને નક્કી થાય છે, એને માનવામાં આવે છે. બાકી તો આપણે ગુજરાતી ભણેલા હોય, આપણી પાસે મંડે કોક ઇંગ્લિશમાં ફડાકા બોલાવા તો આપણે તેને મોઢા સમજ જોઈ રહ્યા, આઈડોટ ગોટ 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 કરે, આપણે હું સમજવું? હે મોઢા સમજ જોઈ રહ્યો, કોણ જાણે હું કહેતો હોઈશ. હે એમ આ બધી અનુભવની વાતો અનુભવી ગુરુના બાળકોને સમજાય છે, એને એમાં આનંદ આવે છે, એમાં એને લિજ્જત આવે છે. અને એ માર્ગને આપ સૌ કોઈ પ્રાપ્ત કરીને બેઠા છો, પોતાની મતે અનુસાર સર્વ કોઈ ગુરુ ભક્તિ કરી રહ્યા છો, એ સમજણને હૃદયમાં ધારણ કરીને બેઠા છો, એટલે આનંદ આવે. નકર આ મુંબઈ જેવું શહેર, આ પ્રવૃત્તિમય યુગ, અટાણે માણસ રાત ને દી દોડતો છે, એમાંથી સત્સંગ માટેના ભાવ તમને જાગે ને સમય કાઢો છો અને સાંભળો તા તરત દોડી દોડી નહીં, સત્સંગની અંદર મહાપુરુષોના ગુણાના વાદો સાંભળવા સમયને ખર્ચો છો, એ કાંઈક આપને સદગુરુના ઘરની સમજણ થઈને આપણા સદગુરુની ભય આપણા ઉપર કાંઈક દયા કૃપા, કાંઈક આપણા માતા પિતાનું પુણ્ય, કાંઈક આપણા સદગુરુની આપણા ઉપર દયા, અને કાંઈક આપણા હંસનું થોડુંક પૂર્વજન્મનું ખાતું, તો એને લઈને આપને આ વાતો વાલી લાગે અને ભજન કરવાનો ભાવ થાય, આ રસ્તે હાલવાનો ભાવ થાય, એ આપણી કાંઈક ખરેખર પૂર્વજન્મની કમાણી છે, એ સાબિત થાય છે. નકર આ સમયની અંદર આ વાતો કોઈને રૂસતી નથી,
અટાણે ધર્મો, ધર્મની સમજણ, આ બધું મોહક થઈ ગયું છે. બધું મોહક થઈ ગયું છે અને દિન પ્રતિદિન પ્રેમને મોહની ખોળ ઓઢાડાતી જાય છે. બધા કાર્યો મોહિક ઊભા થઈ ગયા છે. મનોરંજન ઉપર ધર્મભક્તિની વાતો બધી વહી ગઈ છે. સાસુ સત્ય શોધવું આ સમયની અંદર બાપા દુર્લભ છે. આ તો આપણા ઉગારામ, બુંજારામ, અર્જુન રામ, પૂજ્ય દાદાશ્રી આવા બધા મહાપુરુષોની દયા કૃપા, એણે કૃપા રહેલાવી છે અને આ સમજણ આપણા હૃદયમાં મેલી છે. એને લઈને કાંઈક આપણે આ રસ્તે હાલતા થયા છે, આ સમજણ મળી છે તો મજબૂત મનથી, દ્રઢ શ્રદ્ધાથી આ વસ્તુને પકડી રાખવી. બાપા કહેતા કે જાજી ખબર ન પડે ભાઈ, તો વસન ઉપર વિશ્વાસ તો રાખજો, નામનો ભરોસો રાખજો, નીતિમત્તામાં રહેજો, કુદરત આપે એમાં સંતોષ માનજો, સાત્વિક જીવન જીવજો, કોઈ લેભાગોનો સંગ કરતા નહીં. શબ્દ તોડ, વસન તોડ, ધર્મ તોડ એનો કોઈ દી સંગ ન કરવો. હંમેશને માટે ભાવભક્તિવાળા જે છે સજ્જનો, એનો કાયમને માટે સંગ કરવો, એવી ભાવનામાં કાયમને માટે રહેવું અને નેકટેકને બરાબર જીવનની અંદર જારી રાખવી, તો દિવસે દિવસે વિશેષ ને વિશેષ આપને એ લાભ થશે. ને કાયમને માટે સદગુરુ ચરણમાં એવી પ્રાર્થના કરવી કે જે વસ્તુને અમે કાંઈક સમજાશે, સમજણનું ઘર તમે બતાવ્યું છે એ અમારા ઘરમાં, કુળમાં, કુટુંબમાં, નાના મોટા બાળકોમાં, દરેકની અંદર એ ભાવ જાગે એવી અમારા ઉપર દયા કરજો, એવી રેમ દ્રષ્ટિ કરજો અને દરેકને આ પદનો વિશેષ ને વિશેષ લાભ થાય એવી અમારા ઉપર સદાને માટે રેમ દ્રષ્ટિ રાખજો, એવી ભાવના મનોમન કાયમને માટે દરેક સાધકે પોતે પોતાના સદગુરુને કરવી. અને જે સાધકને જે સદગુરુ મળ્યા હોય એ પોતાના માટે સર્વોપરી મૂર્તિ છે એવી ધારણા બાંધી અને એક જ સ્વરૂપની અંદર તદાકાર થઈને રહેવું, એક જ સ્વરૂપને નક્કી કરી અને એમાં બરાબર નેકટેક બાંધી લેવી અને યથામતિ જેટલું થાય એટલું આ દેહ કરીને એનું સ્મરણ ભજન કરવું અને ભાવપ્રેમમાં કાયમને માટે રહી અને એ નેકટેકથી કાયમને માટે જીવનમાં ચાલવું, તો વિશેષ ને વિશેષ જીવનની અંદર આનંદ પ્રાપ્ત થાય છે. ભક્તિભાવ જેવો મનુષ્ય જીવનની અંદર બીજું કોઈ સુખ નથી, નથી અને નથી. ભક્તિભાવ જીવનમાં જેટલા આવે એ જીવનની મજા કંઈક ઓર જ છે, ઓર જ છે. બાકી સુખ સંપત્તિની વાતો તો બધી લાફો મારીને ગાલને લાલ રાખવા જેવું છે, એ બધાય આનંદ તો ઠીક છે. પછી વ્યવહારની દ્રષ્ટિએ પૂછે માણા, કેમ ભાઈ? ઓ આનંદમાં. હવે એ તો મન સમજતું હોય આનંદમાં છે, કહો આનંદમાં છે. આ તો પછી વ્યવહારમાં આ મજા મજા, પણ માલિકોર હોળિયું ભળતી હોય, હખ ઘડીએ ન હોય, એ આનંદ નથી. આ તો સદગુરુની કરુણાની વાદળી જેના ઉપર વરસી ગઈ છે એને જીવનમાં આઠે પોરનો આનંદ છે. એટલે સંત સમાગમ પાયમાં એને આઠે પોર આનંદ ઉલ્લાસ. દાસ લાભો સંત જન છે મુક્તિના દ્વાર, સંતો મુક્તિના દ્વાર છે. સંત સમાગમ જેને મળ્યો એને આઠે પોરનો આનંદ છે, લિજ્જત છે. એટલે એ ભાવના કાયમને માટે રાખવી અને એ ભાવના પણ એ સદગુરુ જ રખાવે. આપણું બળ કાયમ આવતું નથી, પણ જેટલી આધીનતા, જેટલી જીવનમાં નિર્મળતા, જેટલી નેકટેક, એટલી ભાવના કાયમને માટે આપણી ટકી રહે છે. તો એવી ભાવનામાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુ દેવની જય. ઘનશ્યામભાઈ આરતી બોલ બે. બહુ ઠંડુ સુમિરન આરતી ભજન ભરોસે દાસ મન સાવાજા કર મના જબ લગ ઘટ મે શ્વાસ જય 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 સાહેબ રૂપ ખીમ ભાણ રવિરામ સાહેબ રૂપ પ્રગટ રહી ખેલે સદાય અમર ધામ
रविवंश में प्रकट खेले सदगुरु उगाराम का शिष्य प्रतापी प्रगट पूंजा राम अनादि गुरु ओढ़खाविया अमने पोते अर जीवन राम आनंद आरती उतारु गुरु की गुण गावे लाभुदास जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरु मूर्ति निहाड़ी गुरु मूर्ति निहाड़ी शांति तपदारी जय धन्य दिवस रूढ़ो आज सतगुरु श्याम दिठा मारा सतगुरु श्याम दिठा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय जय अखंड उगाराम जय ने जादारी प्रभु जय ने जादारी प्रीतम प्राण आधारा प्रीतम प्राण आधारा कृपा करी वारी प्रभु जय ने जादारी सरल स्वभाव
उगम फोजनी